जय स्वामी नारायण। बालस्तावत् क्रीडासक्त तरुणस्तावत् तरुणेरक्त वृद्धस्तावत् चिन्तामग्न परे ब्रह्मणि कोऽपि न लग्नः। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते पुनरपि जननं पुनरपि मरणम् पुनरपि जननी जठरे शयनम् यः संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे। भज गोविन्दं भज गोविन्दं गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते। गया शुक्रवारे आपने बालस्तावत क्रीड़ा सक्त ये श्लोक विषय सांभळ्यो। बाळपण रमतगमत में युवा ने स्त्रिया शक्ति में गड़पण चिंता में व्यतीत करे छे, पण लोको भगवान नु भजन करता नथी। અને એટલે જ પછી પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપિયા પારે પાહી મુરારે। આ શ્લોક ઉપર આપણે આજે સમજવાનું છે। પુનરપિ જનનમ ફરી ફરીને જન્મવું, પુનરપિ મરણમ ફરી ફરીને મરવું, પુનરપિ જનની જઠરે શયનમ ફરી ફરીને માતાના ઉદરમાં ગર્ભવાસમાં વાસ કરવો, આ જન્મ મરણનું જે ચક્ર છે એ અતિ દુસ્તર છે। કોઈ રીતે એમાંથી છૂટી શકાય એવું નથી। ઇહ સંસારે ખલુ દુસ્તાર, ખલુ એટલે ખરેખર દુસ્તાર, એટલે તરી ન શકાય, બહાર નીકળી ન શકાય આમાંથી, જન્મ મરણના આ સંસારના ચક્રમાંથી છૂટવું અતિ દુષ્કર છે। માટે પાહી મોરારે કૃપિયા પારે પાહી મોરારે, અપાર કરુણાના સાગર એવા હે મુરારી તમે બચાવો તો આમાંથી બચાય, નહીતર આમાંથી કોઈ રીતે છૂટી શકાય એવું નથી। પુનર્જન્મ એ પહેલા થોડો સમજવા જેવો છે। કોઈને ત્યાં બાળકનો જન્મ થયો, નામ પાડ્યું ગટ્ટુલાલ, 5, 25, 50, 60, 70, 80 વર્ષ એ જીવ્યા અને પછી મરી ગયા, તો શું થયું? શરીર પડ્યું રહ્યું અને આત્મા એટલે જીવ એ ચાલ્યો ગયો। ચાલ્યો ગયો ક્યાં ગયો?
ક્યાં ગયો? બીજા દેહમાં ગયો, કોઈ ગાયના ઉદરમાં પ્રવેશ કર્યો, વળી ગાય રૂપે કે બળદ રૂપે, વાછડી કે વાછડા રૂપે વળી જન્મ, વળી ત્યાં થોડું જીવ્યો, વળી મરી ગયો, વળી ઘોડો થયો, વળી ઊંટ થયો, વળી હાથી થયો, બકરો થયો. આવી રીતે જન્મ ને મરણ એટલે કે કેટલાય દેહ આ જીવ બદલા જ કરે છે અને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે. એનો અંત આવતો નથી. દેહ જડ છે, આત્મા એટલે કે જીવ એ ચેતન છે. શરીરમાં પ્રવેશ કરે એટલે શરીર હલવા ચાલવા માંડે, ક્રિયા કરવા માંડે. જીવ નીકળી જાય એટલે શરીર પાછું જડ થઈ જાય. કેના જેવું છે? અસલ ગાડી અને ડ્રાઈવર જેવું. ગાડી પડી હોય તો જડ છે, પણ ડ્રાઈવર એનાથી જુદો છે, એ જીવતો છે. એ ગાડીમાં જેવો પ્રવેશ કરે ગાડી ચાલવા લાગે તો ગાડી ચૈતન્ય થઈ ગઈ. જુઓ, જીવ હોય કેવી આમ દોડતી ફરતી વાળતી કેવી, પણ એ ડ્રાઈવર પછી એમાંથી ઉતરી જાય, એમ્બેસેડરમાંથી ઉતરીને મર્સિડીઝમાં જાય તો એમ્બેસેડર પડી રહી અને મર્સિડીઝ ચાલવા લાગે. વળી એને મન પડે તો મર્સિડીઝમાંથી ઉતરી જાય અને પોલીસમાં ઘૂસી જાય તો પોલીસ ચાલુ થઈ જાય, મર્સિડીઝ બંધ થઈ જાય. પોલીસમાંથી ઉતરી જાય ટ્રકમાં ચડી જાય તો ટ્રક ચાલુ થઈ જાય અને પોલીસ બંધ થઈ જાય. ટ્રકમાંથી ઉતરી જાય સ્કૂટર ઉપર બેસી જાય, સ્કૂટર ચાલુ થઈ જાય, ટ્રક બંધ થઈ જાય. જ્યાં ડ્રાઈવર ઘૂસે ત્યાં ચાલુ થાય. માલિક પાસે જાત જાતની ગાડીઓ હોય તો જ્યાં હુકમ કરે ત્યાં ડ્રાઈવરે જવાનું અને એ ગાડી ચલાવવાની, એ ગાડી ચૈતન્ય થઈ જાય. માલિક ના પાડે એમાંથી ઉતરી જવાનું, ગાડી ડેડ થઈ જાય. એવી રીતે આ સંસારના કરતા એવા જે ભગવાન એની પાસે આવી ગાડીઓ દેહરૂપી 84 લાખ મોડલ છે. જેમાં હુકમ કરે એમાં આ જીવ ઘૂસે એટલે એ ચાલે હાલે ફરે રમ રમાટી. તમારે જો નાના સસલાના દેહમાં જાય તો એ નાનું વાહન છે, હાથીના દેહમાં જાય તો એ ચાલવામાં, પક્ષીના દેહમાં આવે તો ઉડવામાં, વળી માલિક ચપટી વગાડે એટલે નીકળી જવાનું, ગાડી ડેડ થઈ જાય. એવી રીતે આ જીવ અનેક દેહમાં ફરે છે. આનો સાર શું? કે આત્મા અમર છે, અવિનાશી છે. બીજું કે કર્મનો સિદ્ધાંત છે એ પરમ સત્ય છે. જે જે દેહ એક પછી એક પ્રાપ્ત થાય છે એ જે જીવના જેવા કર્મ છે એવો દેહ એને આપે છે ભગવાન. ઘણા લોકો આ સમજણ નથી ને, નહીં પેલા ઘણા લોકો કે આટલી 84 લાખ યોની ફરીને આવે ને પછી જો મનુષ્ય થતો હોય તો એમાં તો બધા કર્મ ભોગવાઈ ગયા હોય તો પછી મનુષ્ય દેહમાં દુઃખ શા માટે, એટલે કોઈ 84 લાખ નથી. આવી બધી અગડમ બગડમ ફિલોસોફી કાઢે, પણ એવું થોડું છે, ક્રમ થોડો છે એમાં. આગલા જન્મમાં એ ગધેડો હોય ને કંઈક કોઈ સાધુના કે કોઈ ભગવાનના મંદિરોમાં ક્યાંય ઉપયોગ આવી ગયો, પુણ્યનું કર્મ બંધાઈ ગયું તો બીજે જન્મે તરત મનુષ્યનો જન્મ. આવા ઘણા બધા એના આટાપાટા છે. એટલે એ કર્મના લેખાજોખા એ મને તમને સમજાય નહીં, પણ છે બધું કર્મના હિસાબ પ્રમાણે બધું ચાલે છે. જેના જેવા કર્મ એવું એને મળે.
એટલે આત્મા ફર્યા રાખે છે પોતાના કર્મને અનુસાર. આપણે કોણ છીએ? અણુ સરખા સૂક્ષ્મ. કેટલું અણુ કે દેખી ન શકાય એવું પાતળું રજકણ, કોઈ એને જોઈ જ ના શકે એવું સૂક્ષ્મ, એ આપણું સ્વરૂપ છે. આ દેખાય આપણે છીએ જ નહીં, આ તો ગાડી છે, અંદર પેલો ડ્રાઈવર છે, અને એ જે ડ્રાઈવર છે એ આપણે છે. પણ હવે મનાઈ ગયું છે એવું કે આ આખું દેખાય એ હું છું, એ આપણે છીએ જ નહીં, અને ત્યાં જ બધી તકલીફ છે. એટલે આત્મા છે અને કર્મને અનુસારે એ અનેક જન્મમાં ફરે છે, સુખ દુઃખને ભોગવવા એ ફર્યા કરે છે. મર્યા પછી આત્મા શાશ્વત અવિનાશી છે, એ બચે છે કે કેમ, એ શંકા તો થાય ને, એ મર્યા પછી કઈ રહે છે કે બધું પૂરું થઈ જાય છે. કઠ ઉપનિષદમાં કઠોપનિષની અંદર બહુ સરસ વાત છે નચિકેતાની. નચિકેતાને યમરાજ મૃત્યુના દેવતા એની સાથે મુલાકાત થાય છે. બહુ જ ગમે એવા ઉપનિષદ હોય તો એ કઠોપનિષદ, ઈશોપનિષદ બહુ સુંદર ઉપનિષદ છે. તો નચિકેતાએ યમરાજને મૃત્યુ વખતે ને મૃત્યુ પછી જેને પનારો છે એ કોને છે? યમરાજને. તો નચિકેતાએ યમરાજને પ્રશ્ન કર્યો, કેવો પ્રોપર વ્યક્તિ ગોઈતો, યોગ્ય વ્યક્તિ ગોઈતો. યમરાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મને એક પ્રશ્નનો જવાબ આપો કે મરી જાય પ્રાણી પછી આત્મા બચે છે, કાંઈ રહે છે કે બધું પૂરું થઈ જાય છે? હવે આ જમરાજ સિવાય, યમરાજ સિવાય આનાથી વધારે કોણ જાણે આ વિષયમાં, કયો યોગ્ય વ્યક્તિ કેવી ગોતી એને જ ખબર હોય, ખાસ એનો જ હવાલો છે. અને પછી યમરાજાએ નચિકેતાને આત્માનું સ્વરૂપ બતાવ્યું, અતિ સૂક્ષ્મ એવો આત્મા છે, અને જેવા જેવા કર્મ કરે છે એવી ઉર્ધ્વ ગતિ, અધો ગતિ, બીજી ગતિ, એ બધી જ ગતિઓનું થોડું વર્ણન કર્યું, અને ભગવાનને કેવી રીતે પામી શકાય એની પણ સુંદર વાત યમરાજાએ નચિકેતાને સમજાવી, નચિકેતાના મનનું સમાધાન થયું. પણ બધાને કાંઈ આવી યોગ્ય વ્યક્તિ મળે એવું બને નહીં, અને એવા સત્પુરુષો મળી જાય તોય નચિકેતાના જેવી શ્રદ્ધા અને વિશ્વાસ હોવી એ પણ જરૂરી હોય છે. મળી જાય તો હવે નચિકેતા માને નહીં તો શું યમરાજ કરે? એટલે નચિકેતા જેવી બુદ્ધિ હોવી એ પણ જરૂરી છે, શ્રદ્ધામયી બુદ્ધિ. તો થોડું જો વિચારે શુદ્ધ બુદ્ધિથી તો પણ આત્મા, પુનર્જન્મ આ બધું મગજમાં સમજાય તો જાય, પણ શુદ્ધ બુદ્ધિ હોવી જોઈએ, કેવળ તર્ક થઈ નહીં. નચિકેતાને યમરાજાએ બહુ સરસ વાત કરી, આ બધી વાત કરતા કરતા નચિકેતા બધું સમજે છે, ત્યારે યમરાજ કહે છે કે તમે આ બધું જે સમજો છો, વિચારો છો, જે તમને ખ્યાલ આવી જાય છે, આવી શ્રદ્ધામય બુદ્ધિ નૈશા તર્કેણ નાપનીયા, તર્કથી આ વસ્તુ હાથમાં આવતી નથી. તર્કથી ગમે તેટલું વિચારો આ સમજાય જ નહીં, ભલે ને ગમે તેવો બુદ્ધિશાળી હોય આ તર્કથી સમજાય જ નહીં. ત્યાં તર્ક મૂઠો સાબિત થાય છે. ભગવાનના માર્ગમાં, આત્મતત્વના, ઈશ્વર તત્વના માર્ગમાં એડવોકેટની બુદ્ધિ બિલકુલ મૂઠી સાબિત થાય છે, અને શુદ્ધ બુદ્ધિ કામ કરી જાય છે. બધું સ્પષ્ટ સમજ, બહુ થોડું શ્રદ્ધાથી વિચારે તોય સમજ. જર્મનીમાં એક ડેકાર્ટ નામનો ચિંતક થયો, મહાનાસ્તિક. ધર્મગ્રંથો, ધર્મની ભાવનાઓ, ધર્મની ક્રિયાઓ, રિચ્યુઅલ્સ, આ તે બધું એનો ઘોર વિરોધ કરે અને નાસ્તિક મંડળ ચલાવે.
ક્યાંય કોઈ પણ વસ્તુ શ્રદ્ધાની આ તે ધર્મની દેખાય તો ધર્મ ગ્રંથોથી માંડીને આત્મા પરમાત્મા ગતિઓ પછી આ તે બધું એનો ઘોર વિરોધ જ કરવાનો. બોલો, મંડળ ચલાવે આનું મોટા ભાઈ, રાત્રિ દિવસનું એ જ કામ. ફોન ડેકાર્ટ ઈમાનદાર માણસ ખરો, જોજો વાત, એને વિચાર આવે છે કે ખરેખર હું આ નાસ્તિક મંડળ ચલાવું છું, નાસ્તિકનો પ્રમુખ છું, નાસ્તિકનો પ્રમુખ છું, નાસ્તિકીઓનો પ્રમુખ છું, પણ હું જે આ કહું છું એ ખાલી પછી મને જોશ ચડી ગયો છે ને કહે જ રાખું છું એવું છે કે મેં પોતે કઈ આમાં વિચાર્યું છે કે મને આ વસ્તુ પકડાઈ ગઈ ને હું પછી ઠોક ઠોક કરું છું કે મારા દિમાગમાં ભૂરી ચડી ગઈ છે ને પછી આ લોકોને કહે જ રાખું છું? મારે વિચારવું જોઈએ મેં આમાં શું શોધ કરી, કેટલો પ્રામાણિક માણસ, મેં શું શોધ કરી. એક મોટે ભાગે આજના બધા વિચારો છે ને, વિચારકો પ્રચાર કરનારા, એ વિચારે છે તો પણ ઉપર ચડવું, ભલે આપણી વાત એને હાસ્યાસ્પદ લાગશે, કારણ કે એ તો બહુ કેટલી ડિગ્રીઓ પર ડિગ્રી ને એના પર ડિગ્રીઓ ચડી ગઈ હોય એને. બધા ડેકાર્ટ જેવા કઈ પ્રામાણિક નથી હોતા. તો ડેકાર્ટ વિચારે છે કે ખરેખર શું આ જીવ આત્મા કશું હશે કે નહીં હોય. ઘણા દિવસે એને વિચાર કર્યો, જુઓ વિચાર કરતા કરતા એને થઈ ગયું કે ખરેખર જીવ છે. હું ના પાડું છું કે આત્મા જેવું કશું નથી, પણ ના છે. અને એના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયા કે શા માટે હું એમ કહું છું કે આત્મા છે, આઈ થિંક સો આઈ એમ. આ જે વિચાર કરનારો છે એ કોણ છે? કોણ વિચારે છે મારી અંદર બેઠો બેઠો? એ જે વિચારે છે એ હું છું, આઈ થિંક સો આઈ એમ. અને પ્રચલિત થઈ ગયું સૂત્ર, અને એને બધો જ નાસ્તિકવાદ સંકેલીને મૂકી દીધો. સત્ય વસ્તુ છે, સ્વીકારી લીધું, વાત સાચી છે. અંત્ય પ્રથમના 38માં આત્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે આત્માનું સ્વરૂપ કેવું છે. એમાં શ્રીજી મહારાજે આ જ વાત કેવી સરસ રીતે કરી કે જે સાંભળનારો છે એ આત્મા છે, જે બોલનારો છે એ આત્મા છે. આ તમે મારી સામે આમ ટગર ટગર જુઓ છો, હું તમને આમ જોઉં છું, તે જોનારો કોણ છે? આ કોણ જુએ છે? આંખો આંખોના ગોલક જુએ છે કઈ? આ તો બીખા છે, કોડા છે, એની અંદર રહીને કોઈ બેઠો બેઠો જોવે છે, જેમ કોઈ મકાનની બારીમાંથી કોઈ આમ જોતું હોય. આ તો વેન્ટિલેશન છે, વિન્ડોઝ છે, જુઓ. એની અંદરથી બેઠો બેઠો ગવાક્ષમાંથી કોઈક જોવે છે અંદર બેઠો બેઠો. ઘણા સુઈ જાય ને ત્યારે એની આંખો ખુલ્લી હોય છે, કોક કોકને ખુલ્લી હોય. મેં એવો એક માણસ જોયેલો, તમને કલ્પના જ ન આવે કે સુઈ ગયો છે, આપણને ત્યાં જાગે છે, પણ છતાંય દેખતો નથી હોતો. કેમ? જોનારો ગાયબ છે. ઘરની બારી તમારી ખુલ્લી છે, પણ ઘરમાં કોઈ ન હોય તો કોઈ જોતું નથી બાર, એમ કોઈક જોવે છે. સાંભળે છે તો કોણ સાંભળે છે? કાન સાંભળે છે કઈ? કોઈક અંદર બેઠો છે રાજમહેલમાં, એ એમાંથી સાંભળે છે, એ અંદરથી બોલે છે. શ્રીજી મહારાજે બહુ સરસ કહ્યું કે જે સમજાવે છે સમજાવનારો એ આત્મા છે, અને જે સાંભળે છે ને સમજે છે એ આત્મા છે. કેટલી ઊંડી વાત છે, પણ કેટલી સરસ અને સરળ સહજાનંદ સ્વામી સમજાય. આ જીવ છે, આઈ થિંક સો આઈ એમ, આઈ સી સો આઈ એમ, આઈ લિસન સો આઈ એમ છે. શુદ્ધ બુદ્ધિથી વિચારે તો પકડાઈ જાય. આપણે સૂઈ જઈએ છીએ, આંખો બંધ, બધી બંધ, સ્વપ્ન આવે, સ્વપ્નમાં આંખ નથી, કાન નથી, નાક નથી, આ છતાંય કેવું દેખાય છે તમે જુઓ.
આંખો બંધ છે, ત્યાં કોણ જોવે છે? એ જોનારો, સ્વપ્નમાં જોનારો છે એ જીવ છે. આપણે તો સુઈ ગયા છીએ ને, શરીર તો એમને નિશ્ચેતન થઈને પડ્યું છે, આંખો તો ત્યાં નથી, છતાંય દેખાય છે ને, સંભળાય પણ કેવું સરસ, કેવો કેવો કલાક કલાકના પ્રવચન સાંભળીને આવતા હોય આપણે સ્વપ્નમાં. મારામારી થઈ જાય, લોહીલુહાણ થઈ જાય, આ બધું કેવું સ્વપ્નમાં? બોલો, એ સ્વપ્નમાં કોણ જુએ છે? એ જોનારો આત્મા છે. જો થોડોક ઊંડો ઉતરે તો ખબર પડી જ જાય કે આમાં કોઈ કેવું છે, કે જે આ બધી આપણે બાળપણથી જેમ જેમ સમજણા થયા આટલા વર્ષ થયા બધું જ યાદ રાખીને બેઠો છે અંદર. જુઓ, અને માણસ જો વિચારે ને, આમાં કોઈ 70-80 વર્ષના કોઈ બાબા નથી, પણ એવડા કોઈ હોય તો એ ભલે પોતાનો સ્વાભાવિક રીતે અનુભવ થાય. આપણે આવડી ઉંમર થઈ છે તો આપણે, તમે વિચારો, એવો અનુભવ તમને થાય જ, વિચારશો અત્યારે, અત્યાર સુધી વિચારવો નહીં હોય, પણ હું કહું તમે વિચારો તો, આપણે બાળકમાંથી અત્યારે અડધી ઉંમરે પહોંચી ગયા, છતાં અંદર જે છીએ ને એને કોઈ અવસ્થા લાગી નથી એ આપણને મહેસૂસ થાય જ. એ 80 વર્ષનો થયો હોય એવું નથી લાગતું, વિચારો, એ એવો ને એવો જ છે. શરીર અશક્ત થઈ જાય છે, એને ડોક્ટર ઇન્જેક્શન આપી દે, એનો એ બાબો 2 કિલોમીટર દોડી જાય છે. અંદર જે છે ને એ એવો ને એવો છે. મને તો એવું અનુભવાય છે, તમને તમારું રામ જાણે. અંદર જે છે એમાં કોઈ પરિવર્તન થતું હોય, થયું હોય એવું કોઈ ફીલ થતું નથી. એ અપરિવર્તનશીલ જે હુંકાર કરે છે એ આત્મા છે. એટલે આવી ઘણી બધી બાબતો છે કે શુદ્ધ બુદ્ધિથી વિચારે તો માણસને થાય કે આત્મા જેવું છે, જીવ જેવું છે, એ હું છું. પણ કેવળ તર્કથી અને પછી મનમાં ઘૂરી ચડી ગઈ હોય, આજના બધા ઘણા જે લોકો બહુ ચાંકે છે આત્મા અને પુનર્જન્મ વિશેની ઘણી બધી બાબતો છે, પણ અત્યારના સમાજ સમયમાં જે લોકો અમુક ધોકાવા કરે છે એમાંની થોડી વાત કરવી જરૂરી. તો ખાસ કરીને દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદ, એ એમના પુસ્તકોમાં વારંવાર લખતા હોય છે કે આત્મા જેવું કંઈ છે નહીં, ચેતના છે. પણ જો તમે શું કહે છે, એ કે ગાય ભેંસનું છાણ પડ્યું હોય, એ એક દિવસ પડ્યું રહીએ તો એમાં તરત જીવડા ઉત્પન્ન થઈ જાય છે, ઈયળો થઈ જાય છે. તો એનો અર્થ શું છે કે ત્યાં એવું કોઈ રસાયણ પેદા થયું તો એ રસાયણમાંથી ચેતના પેદા થાય છે. રસાયણ એવું પેદા થઈ જાય ત્યારે એવી ચેતના પેદા થાય છે, બસ એ જીવ, અને મૃત્યુ થાય એટલે ચેતના સમાપ્ત થઈ ગઈ, પછી કંઈ બચતું નથી. હવે આ પોદળામાંથી જીવ થાય, આવી રીતે આત્મા અને જીવ પેદા થાય? રસાયણો એમ કે સંયોગ થાય છે અને ચેતના પેદા થાય છે, અમુક સમય સુધી એ ક્રિયા કરે છે, મૃત્યુ થઈ જાય એટલે બધું સમાપ્ત, પછી કશું બચતું નથી. કોઈ આત્મા કે કોઈ જીવ કંઈ બચતું નથી, ચેતના વિલીન થઈ ગઈ, વાત પૂરું થઈ ગયું. જેવી રીતે દીવો જલતો હોય ને તેલ ખૂટી જાય ને વાત પૂરી થઈ ગઈ, પૂરું થઈ ગયું, પછી શું છે? એટલે સ્વામીજી એમ લખે છે પછી કે એટલા માટે મૃત્યુ પછી કંઈ બચતું નથી, એટલે મોક્ષ માટે જે લોકો સાધના કરે છે એની મને દયા આવે છે. કારણ કે મોક્ષ જેવું કંઈ છે નહીં. બીજી વાત કે જીવ કે આત્મા મર્યા પછી કંઈ બચતું નથી, એટલે ભૂત પ્રેત જેવું પણ કાંઈ નથી, કંઈ બચતું જ નથી, શું હોય? કંઈ છે જ નહીં, કંઈ બચતું નથી. હવે એની વાતને માનનારા ઘણા તો હોય જ ને, શું વાતો કરે છે, લ્યો બોલો. જો હવે વાત એમ છે, એમણે મારા અનુભવ નામનું પુસ્તક લખ્યું છે, એમાં જ એનું આખું એક ચેપ્ટર છે. કાશીમાં સ્વામીજીને પોતાને ભૂતનો ભયંકર અનુભવ થયેલો એ પોતે પોતાની કલમે લખે છે. એ અનુભવ થયો છે એને ઠુકરાવીને પણ કહે છે કે ભૂત જેવું કાંઈ નથી.
આને અતિતર્કવાદ કહેવાય, જેની અનુભૂતિ થઈ ચૂકી છે છતાંય કેવું કે એવું કશું નથી, તો આને તમે શું કહો? એટલે મેં એમને જે રીતે વાંચીને સમજ્યો એનો સાર મારી બુદ્ધિથી એટલો કે એમના મગજમાં એક વાત ઘૂસી ગઈ કે આ મોક્ષની પાછળ પડેલો ભારત દેશ છે એટલે જ અમેરિકા જેવો સુખી ને સમૃદ્ધ નથી થઈ શકતો. પરલોકની ચિંતામાં આવીને કશું કોઈ લોકો કરતા નથી, એટલે મોક્ષનો છેદ ઉડાડી નાખો ને તો આ દેશ સુખી થાય, એટલા માટે નિષેધ કરતા હોય બધો એવું મને લાગે છે. કારણ કે એક બાજુ એમ કહે છે કે આત્મા કંઈ મર્યા પછી કંઈ બચતું નથી, તો ભગવા લુકડા શા માટે રાખવા, સંન્યાસી થઈને શા માટે જીવવું, સ્ત્રીનો ત્યાગ શા માટે કરવો, સંન્યાસીઓનો ધર્મો શું કામ પાળવા, રામાયણ ભાગવત ગીતા ઉપનિષદ એના ઉપર પ્રવચનો શા માટે કરવા, પોતાના આશ્રમમાં રાધાકૃષ્ણનું મંદિર શા માટે રાખવું, માળા શા માટે, હરિસ્મરણ શા માટે કરવું, રાધાકૃષ્ણ પૂજા અર્ચના શા માટે કરવી? એ ભાઈ તો આ બધું નથી તો શું કામ કરો છો? તો એ આપણે માનીએ ચાલો એ જીવનને પાસ કરવા, પસાર કરવા, ખાલીકો ભરવા, આ બધી પ્રવૃત્તિ કરવી પડે, તો એ માટે બીજી ઘણી પ્રવૃત્તિઓ છે. તેમ રામાયણ ભાગવત ગીતા માળા દેવ દર્શન ને એ તો બધું મૂકી દો, એને શું કામ જરૂર છે? ઘણા ગામડાના હાવ ભોળા લોકો હોય છે, એને કાંઈ નથી, કેવું સરસ જીવે છે, હે સહજ નથી જીવતા, કોઈ ટેન્શન ટેન્શન કશું નહીં, એવા નિરાયતે 90 વર્ષના બાબાએ તમારે આમ પૈડા લાગ્યા હોય પગમાં એવા ભરતા હોય, ખાધે પીધે મોળા ન પડે તો જીવે જ છે ને, તો પછી આ બધું શા માટે કરવું? અને કદાચ ચાલો એ પાછા ઈશ્વર છે એવું માને છે, ભગવાન છે, અને હરિસ્મરણ છે એ હું ખૂબ કરું છું, અને ભગવાનનું નામ છે એ કલ્પવૃક્ષ છે, તો એ કલ્પવૃક્ષમાં તમારે શું લેવું છે? એનો અર્થ એ જ થયો કે તમે ભૌતિકતા જ માગો છો કે આશ્રમ મારો બરાબર ચાલે, મારે જ્યારે દાનની જરૂર પડે ત્યારે દાન મળી જાય, મારે કોઈ વ્યવસ્થા જોતી હોય તો ઠાકોરજી આગળ પાછળ વ્યવસ્થા કરી દે, હું ભગવાનનું નામ જપું, મને ખાવું પીવું સમાજની વ્યવસ્થા તે બધું મને મળી રહે છે, એ સિવાય બીજું તો કંઈ ના થયું જ ને. તો વાત કરે ત્યારે નિષ્કામ ભક્તિની વાત કરે, તો એનો અર્થ શું? અને સૌથી બીજી મહત્વની વાત હું તમને હવે ધ્યાનથી સાંભળજો, લોકોને નીતિવાન બનો, પ્રામાણિક બનો, ખોટું કરો નહીં, પાપ કરો નહીં, એનો ઉપદેશ શા માટે આપો એ મને કહો? મર્યા પછી કાંઈ ભોગવવાનું જ ના હોય તો શા માટે નીતિ પાળવી? મર્યા પછી કાંઈ કષ્ટ આવવાનું જ ન હોય, એનો હિસાબ જ ન થવાનો હોય તો ભલા પાપ પુણ્યને જોવે કોણ? જોવું શું કામ જોઈએ? લેરા કરો ને જે લોકો જે મન ફાળે એમ પરસ્ત્રીઓ સાથે વિહાર કરે, અનિતિ કરે, દ્રવ્યને ચોરે, આ દાઉદને શા માટે વખોડવો હોય? એની રીતે તો જલસા જ ઠોકે છે ને, હે રાજાશાહી છે ને, આખું પાકિસ્તાને એનાથી સલામ ભરીને થથરે એવું કરે, લાદનને શા માટે ગાળ્યું દેવું? એને મોજ કરી જ છે ને, અને આજે ઘણા કરે જ છે ને, તો એવું જ જીવવું જોઈએ ને? અને ખાવું પીવું મોજ મજા કરવી, અને મન પડે ત્યારે આત્મહત્યા કરીને પૂરું કરી નાખો, પછી હું છે શું? કઈ બચતું જ ન, ક્યાંક કરવા જેવું નથી, અને આજ વસ્તુનો પ્રચાર કરવા જેવો નથી, શા માટે નીતિની ને બધાને ઉપદેશ આપવો જોઈએ? અને કદાચ પોતે એકલા પાળે પણ બધાને શા માટે, અને પોતે દાન પણ શા માટે કરે છે? ભૂખ્યા રહીને બીજાને રોટલો શા માટે ખવડાવો? તમે નિરાયતે બટેટા વડા ને ચટણી ઠાકો ને, પીઝા ખાવ ને સરસ મજાનો પીઝા આવે ને, માંસાહાર ને ગાયનું માંસ ને ગમે તેનું માંસ ને કોઈ જાતની રાખવાની શું જરૂર છે? જે ફાવે ખાવ, કુકડું બકરું ઘેટું બગલું જે ખાવ ખાવ, કોઈ પૂછવાનું જ નથી. જો દરિયાની અંદર 50 મુસાફરો એક જહાજમાં જતા હતા, મોટી નૌકામાં, હવે એમાં નિરાયતે બધા મુસાફરી કરતા હતા, અચાનક તોફાન આવ્યું, અને એવા લોટ મીડા ઉછળવા, અને નૌકા અલગ ડોલક મળી થવા, હમણાં મેરાક મરસાદ 50-60 માણસો રો કકડ ને ચીચિયારીઓ થવા માંડી, હવે બધાને પડી કે જીવ બંધાઈ જાય ને, એમ મરી ગયા. એમાં એક આપણે મહેસાણા બાજુના ચરોતરી કાકા બેઠા છે, ઊભા થયા, ધોતી ઓલો કુર્તો માથે વાંકડી ટોપી, શાંતિ રાખો,
અરે અલ્લાહ કહું છું શાંતિ રાખો, એમ ગભરાવાની શી જરૂર છે, ગભરાવાની જરૂર જ શી છે, હસો ને મારી જીમ હસો, હું છું ત્યાં સુધી કશું થવાનું નહીં, હું છું ત્યાં સુધી કશું થવાનું નહીં, હસો, એમાં કેમ રડો છો, ચીમ દોત કાઢો ને, શાંતિ રાખો, કશું થવાનું નહીં, હું છું ત્યાં સુધી કશું નહીં થવાનું. અને મારો એવો કોન્ફિડન્સ છે કે બધા શાંત થઈ ગયા, કે મારો આ જબરો હોય ને, આ કઈ જોણતો હશે, કઈ કઈક જોણતો હોય તો જ કહેતો હોય ને. અને ખરેખર શું થયું, મારે એને બે ત્રણ વાર આવી રીતે કીધું, લોકો શાંત થઈ ગયા, તોફાને શાંત થઈ ગયા. ખરેખર તોફાને શાંત થઈ ગયું અને બધા આમ એકદમ આમ આનંદ આનંદ થઈ ગયો. પણ એમાં એક જણાએ પૂછ્યું કાકા પાસે આવી, કે કાકા આ તો થઈ ગયું શાંત તોફાન, પણ માનો કે કાંઈ થયું હોત તો. કાકા ઊભા થઈને કે તો શું થાત, શું થાય તો આપણે ડૂબી જાત, ડૂબી જાત તો હું ને તું ડૂબી જાત, કોણ કોને પૂછવાનું હતું. એ ભાઈ તો પછી કોણ મને પૂછવાનું હતું કે કાકા તમે ક્યારના કહેતા હતા આ ચીમ થયું, કોણ પૂછવાનું છે. એમ જો નીતિ કે અનિતિ કાંઈ પછી જોયા વગર જીવી જવાનું હોય તો શા માટે મર્યા પછી કાંઈ રહેતું ન હોય તો, કાંઈ પછી બચતું ન હોય તો શા માટે નીતિનો ખ્યાલ કરવો. મન પડે છે કોઈના ખિસ્સામાં ભાળી ગયા લાખ રૂપિયા છે, ચાકુ હુલાવીને કાઢી લ્યો, આનો પ્રચાર કરવો જોઈએ તો સ્વામીજી ગામડે ગામડે કે તમારે પૈસા ખૂટે છે, લૂંટી લ્યો બધાને, બેનો દીકરીના ઘરેણા નાકન કાપીને લઈ લ્યો. ચિંતનમાં તો આજ આવે ને, મર્યા પછી કઈ બચતું નથી, મોજ કરી લો, અને પછી જ્યાં એમ લાગે કે આપણે બહુ ઓલું થાય છે, સુસાઇડ કરી લો, કોઈને હાથમાં જ ના આવીએ. કેમ હિટલરે જે કરવું તે કર્યું અને છેલ્લે એમ લાગ્યું કે હાથમાં આવ્યું છે, તરત માથામાં ગોળી મારીને મરી ગયો ને. વાત પૂરી કરી. વિદેશની અંદર સીએમ જોડ ને એવા બધા ઘણા ચિંતકો, ઘણા લોકો એવા થયા કે જીવ્યા ત્યાં સુધી જીવ્યા, પછી એમને વિચારશો કે આવી રીતે 5 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ જીવવાનો પછી અર્થ શું છે, મોજ કરી લીધી, વાત પૂરી કરો, પૂરું કરી દીધું તો બચતું જ નથી તો સ્વામીજી પછી શા માટે આ બધું હોવું જ જોઈએ, નીતિનો ખ્યાલ શા માટે હોવો જોઈએ. સમજાય છે ને વાત, તો સમજાય છે, ઉપદેશ શા માટે આપો. અરે ભાઈ બીજાના દુઃખ સુખની વાત છે, બીજાને પણ ગણતરીમાં જ લેવું શું કામ, આપણે આપણું કરો ને, એટલે ત્યાં ખ્યાલ ખોટો ઠરે છે. બચતું નથી તો કોઈ માણસે બીજાનો વિચાર કરવાનો જ ન હોય. એટલે ભાઈ બહુ શાંતિથી વિચારો તો કર્મના હિસાબ પણ છે અને મર્યા પછી આત્મા બચે પણ છે અને એને હિસાબ આપવા પણ પડે છે. વિચારે તો હાથમાં આવે, નહીતર ના આવે. હવે એ એમ કે છે સ્વામીજી કે રસાયણથી આ પેદા થાય છે ચેતના, બરાબર છે, બે રસાયણો ભેળા થાય કે 10 રસાયણો ભેળા થાય, એમાંથી જે ચેતના પેદા થાય એક ઉર્જા પેદા થાય. બહુ સૂક્ષ્મ બુદ્ધિથી સાંભળજો, એક ઉર્જા પેદા થાય, એનર્જી શક્તિ પેદા થાય, જેવી રીતે ઇલેક્ટ્રિક વીજળી એક ઉર્જા પેદા થઈ ને, એ ઉર્જા તમે કોમ્પ્યુટરમાં નાખો, હાલતું ચાલતું થઈ ગયું, જો થઈ ગયું, જે રીતે ભૌતિક ઉર્જા પેદા થઈ નાખી કોમ્પ્યુટરમાં, ચાલતું થઈ ગયું, બહુ સારી વાત. હવે જવાબ આપો, એ કોમ્પ્યુટરને ઊંઘ આવે, એ કોમ્પ્યુટરને સ્વપ્ન આવે, ઉર્જાને આ આવે, તો આ ઉર્જાને ક્યાં આવે, આ ઉર્જાને સ્વપ્ન ક્યાં આવે, આ ઉર્જાને ઊંઘ ક્યાં આવે, આ ઉર્જા એના જીવું જ બીજું કેમ પેદા કરે. તમે સાવ આમ ઉર્જા કહી દો રસાયણમાંથી પેદા થયેલી, એ કેમ ચાલે. હવે જો રસાયણમાંથી આવી રીતનો જીવ જો આ ક્રેગ વેન્ટર હમણાં સ્વસ્થ કરીને એમણે, પણ જે અખબારોએ જે ટાઇટલ માર્યું ને એ મને બહુ ગમ્યું, એમાં જ સમજવાનું છે. ક્રેગ વેન્ટર નામ તો છાપામાં સાંભળ્યું ને, લખ્યું કૃત્રિમ જીવન શોધ્યું. વૈજ્ઞાનિકોએ કૃત્રિમ, બહુ સમજીને શબ્દ વાપરો, જીવન શોધ્યું, કૃત્રિમ જીવન શોધ્યું, કૃત્રિમ જીવ નથી શોધ્યો.
જીવન શોધ્યું છે. શું કર્યું? જે જીવાણુ તો એમાંથી એક કોષણ કાઢી લીધો, લેબની અંદર એક કોષ એવો બનાવ્યો, એમાં એને મૂકી દીધો. પેલા જીવાણુએ એક કોષ એને એક્સેપ્ટ કરી લીધો, સ્વીકારી લીધો, જીવન પલવિત રહ્યું અને પોતે એની પાસે જેમ કામ કરાવવું હોય એવી રીતે કરતું જીવાણુ થઈ ગયું. એટલે જીવિત થયું, જીવિત તો હતું જ, પણ જીવ પેદા નથી કર્યો, જીવન પેદા કર્યું છે. હા, તમે લેબોરેટરીમાં આના જેવું રસાયણો નાખી અને જેમ છાણમાં જીવડા પડે છે એવું તમે જો દેહ બનાવો, બોડી બનાવો, તો કુદરત સાથ આપે, જીવનો પ્રવેશ કરી આપે તો થઈ ગયો હાલતો ચાલતો. શરીર બનાવો, રસાયણોથી શરીર બને, જીવ બને નહીં. હા, મને જવાબ આપો. ઘણા એવા આપણે ડોસા જોયા, 99-98 પહોંચી ગયા હોય અને હાડકાનો માળોનો પથારીએ 20-20 વર્ષથી પીડ્યા હોય, એકે રસાયણ શરીરમાં સરખું ન હોય, મરવું છે પણ મરતા નથી. હવે આમાં કયું કામ કરે છે આની પાછળનું ફિલોસોફી એ તમે કહો. એકે રસાયણ સરખું નથી, દુર્ગંધ આવે છે, સડી ગયું છે, બધે કાણા કાણા થઈ ગયું, છતાંય મરતો નથી ડોસો. અને તાજું જન્મેલું બાળક એક કે બે દિવસનું કંઈ નથી અને અચાનક મરી જાય છે, એમાં એકય રસાયણ બગડ્યું નથી, તો આ કેમ ખલાસ થઈ ગયું? જે ચેતનાથી ઉર્જાથી જ બધું થતું હોય તો ખરેખર પેલું ન ચાલવું જોઈએ. આ બાળકમાં એવું તો કાંઈ છે નહીં, તો એ ચાલવું જોઈએ. અને આમ જ હોય તો વૈજ્ઞાનિકોએ એવું રસાયણ ભેળું કરી અને એમાંથી જીવ પેદા કરી કે ચેતના પેદા કરી અને બાળકના શરીરમાં પ્રવેશ કરાવે તો બાળક તરત ચાલતું થઈ જવું જોઈએ. એ તો એકદમ રેડી બોડી છે ને, પણ એવું થતું. એનો અર્થ શું છે કે લેબોરેટરીમાં, વૈજ્ઞાનિકોની લેબોરેટરીમાં કે બીજા કોઈ પણ રસાયણોથી જીવ બની શકતો નથી. શરીર બની જાય, ક્લોનિંગ પદ્ધતિથી જે કરવું હોય તે કરો ને, કોણ ના પાડે છે? અને કુદરત એવી છે ને, ભગવાન એવો છે ને, બધાને રમાડે, જીવ ના બને. નહીતર એવા રસાયણથી બનાવીને વૈજ્ઞાનિકો તો ક્યારનો શોધ કરીને ન ઘોસાડી દે. સાવ સાજા હોય, કાંઈ બગડ્યું નથી, એકે પાર્ટસ બગડ્યો નથી, તો ચાલતા થઈ જવા જોઈએ. પણ થાય છે એના આમ હાથ અડાડીને ડોક્ટર કહી જાઓ પતી ગયું, સળગાવી નાખો, જાઓ. હજી સુધી કોઈ એવું રસાયણ નથી પેદા કર્યું, ઇન્જેક્શન મારે ચાલુ થઈ જાય, જીવ પેદા નથી થઈ શકતો. હા, એ બોટાદમાં વ્યાપકાનંદ સ્વામી હોય અને દાહા કાચરની ફૂલમાળ ઘોડી મરી જાય અને બોડીમાંથી જીવ નીકળી જાય, દાહા કાચર રડવા માંડે, માથા પછાડે, વ્યાપકાનંદ સ્વામીને ખબર પડે અને વ્યાપકાનંદ સ્વામી આવે, અરે દરબાર, તમે અમારા ભક્ત થઈને રડો છો, શું છે? શ્રીજી મહારાજ યાદ કરો. નહીં સ્વામી, મને ઘોડી ખૂબ વાલી છે અને મને શોખ થાય છે. એસા હે, એ ચાલો એ ઘોડી જીવિત હોય. આમ ટપટી વગાડી ફૂલમાળ બેઠી થઈ ગઈ. બોલો, લ્યો હાલો કરો. જો નાખ્યો ને, જીવ નાખ્યો. હવે ફરતા ફરતા કાર્યાણી શ્રીજી મહારાજ પાસે ગયા, ભગવાન સ્વામિનારાયણ પાસે, એટલે શ્રીજી મહારાજ મુખ ફેરવી ગયા, એટલે વ્યાપકાનંદ સ્વામી એ બાજુ જઈને દંડવત મંડ્યા કરવા, તો શ્રીજી મહારાજ પાસે બીજી દિશામાં ફરી ગયા, એટલે ત્યાં જઈને દંડવત મંડ્યા કરવા. એટલે વ્યાપકાનંદ સ્વામી કે ગુરુ મહારાજ એસે ક્યુ રૂઠતે હો, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તમે તો ભગવાન થયા છો, મળદા બેઠા કરો છો. ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા, એ મહત્વનું અહીંયા લેવાનું છે. અરે ઇસમે કોણ સી બડી બાત થી ગુરુ મહારાજ, મચ્છર કા જીવ એ મેં નિકાલ કે ઘોડી કે દેહ મેં ડાલ દિયા, ઘોડી જીવિત હોગી, ઇસમે કોણ સી બડી બાત હે. હવે આ મોટા મોટો વૈજ્ઞાનિક છે કે જે એલામાંથી જીવ કાઢી આમાં નાખી દે છે. એ એમ કે છે આત્મા શાશ્વત છે અને આ બકાલી એમ કે છે બધું રસાયણ છે. જે મરદા બેઠા કરે છે એને ખબર હોવી જોઈએ ને, જે વૈજ્ઞાનિક જે કામ કરતો હોય એને ખબર હોવી જોઈએ ને. તો વ્યાપકાનંદ સામે ખબર હોય ને કે આમાં જીવ છે કે શું છે, ઉર્જા છે. અને આવું તો આપણે યુગોથી આવા સાધુ પુરુષો જે છે એમણે કરેલું છે. તુલસીદાસજીના જીવનમાં પણ હોય, પેલા કહળસન બાપુ ગંગા સતીના પતિના એના જીવનમાં પણ હોય, કબીર સાહેબના પણ જીવનમાં હોય, રામ નામ લઈને આ બધું કર્યું છે. એ જુએ છે કે આ જીવ છે, આમાં હું પ્રવિષ્ટ કરાવું છું.
એ બધા એમ કે છે કે આત્મા છે, શાશ્વત છે. ભગવદ્ ગીતા એમ કે છે, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. કોઈ નવા જીવ ક્યારે પેદા થવાના નહીં અને જે છે એ ક્યારે નાશ થવાના નહીં, સનાતન છે. આમ ઉર્જાઓ પેદા થઈ જાય એમ કે. અને બીજી વાત કે તો આખો કર્મનો સિદ્ધાંત ખોટો પડી જાય. એટલે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે તો આત્મા છે અને પુનર્જન્મ પણ છે. થોડુંક વિચાર, પુનર્જન્મ છે કે નહીં જુઓ. બહુ મારી સાથે સાથે પણ તમે થોડું વિચારજો. આટલું બધું આના પર ચિંતન થઈ શકે, વિચાર વિમર્શ થઈ શકે, પણ આપણે જેટલું પથ્ય પડે એવી આપણે થોડી વાતો લઈશું. બાળકનો જન્મ થયો, જન્મતા એને ભૂખ લાગી, ભૂખ લાગતા જ માતાના સ્તન લીધું અને એ સ્તન મુખમાં પકડી અને ધાવવા માંડ્યું. આ ધાવવું, સ્તનપાન કરવું અતિ કઠણ કામ છે, છતાંય બાળકને કેમ આવડે છે એ મને બતાવો. પૂર્વે શીખ્યો હોય તો જ આવડે. શીખવાડ્યા વગર, શીખ્યા વગર તો ક્યાંથી આવડે? અને જો બાળકને આ શીખવાડવું પડતું હોત તો શીખી રહે ત્યાં મરી જાત. અને શીખવાડો કેમ, બાળકને કેમ શીખવાડવું? તારે જીભને આમ ગોળ વાળવાની, પછી સ્તનને ઉપરથી દબાવવાનું, પછી આમ દબાવીને પછી આમ કરવાનું, એ કેમ સમજાવો? પણ કોઈ બાળકને સમજાવવું પડ્યું છે? અને તરત જ આમ સ્તન હાથમાં લઈ એવી ચહચહાટી બોલાવે, વાત મૂકી દો. ઘોર જંગલમાં જંગલી ગાયો, ભેંસો, હરણાઓ એ બધા બચ્ચાને જન્મ આપે છે, એ જેવું નીચે પડે ધીમે ધીમે ઊભું થાય. હવે એને તેની માને વાણી નથી, કશું નથી, એમ કહી શકે એમ પણ નથી આ જગ્યાએ દૂધ છે, છતાં ઊભું થઈને ત્યાં જ જાય. અને ઢોર જેવું ઢોરે એ પાછું તરત મંડ્યા. તમે કોઈને ગાય ભેંસ દોવા આપો, નહીં દોઈ શકો તમે. તમે આચાન આમામ આમામ કરો એમ દૂધ નીકળે. અને પેલું બચ્ચું હજી તો 20 મિનિટે નથી થઈ અને એવું આમ દૂધ કાઢે, એ કેમ આવડે છે? કોઈ પણ વસ્તુ પૂર્વ અનુભવ સિવાય શક્ય થતી નથી. એનો મતલબ એ છે કે આ ઘણા જન્મથી શીખીને આવે છે, આગલા જન્મોમાં શીખેલો છે એટલે એને આવડે છે, નહીં તો શીખવું પડે. પણ આમાં કોઈને વિચાર થાય, હું મારી જ રીતે તમને પાછા પ્રશ્ન આપીશ, મારી જ રીતે પાછા જવાબ આપીશ. આમાં કોઈને એમ થાય કે ભાઈ આ તો આનુવંશિક ગુણ છે, સુગરીને બચ્ચું આવે, ઈંડું આવે ને સુગરીનું બચ્ચું જે માળા બનાવે છે લટકતા સરસ, ડબે માળના, ત્રણ ત્રણ માળના એવા એવા સરસ બનાવે છે, ઘાસની નાની નાની લઈ આવી. હવે એને ક્યાં સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે કે આ પોતાને માળો કેમ બાંધવો? છતાંય એનું બચ્ચું બાંધે છે કે નહીં? કેમ? આનુવંશિક છે, એની માતામાં એ પિતામાં ગુણ છે, તે બચ્ચામાં આવી જાય છે. એમ માતા પિતામાં જે ગુણ છે એના જીન્સમાંથી આવે છે, માટે એને દૂધ ધાવતા આવડે છે. આમાં કંઈ એવું નથી કે પૂર્વેથી કંઈ શીખીને આવ્યો. ઉડી ગયો તર્ક તો ઉડી ગયો ને સીધો. પણ એની સામે મારે એક જ વાત કહેવાની છે કે ચાલો એ આનુવંશિક છે, સ્તનપાન કરવું, દૂધ ગોતી લેવું એ આનુવંશિક છે, સુગરીના બચ્ચાઓને જેમ, બધાની જેમ. હા, પણ એક જ બાપના દીકરા, પાંચેય જણા, એને ભોજનની રુચિ જુદી કેમ છે? એ કેમ આનુવંશિક નથી આવતી? મા બાપમાંથી કોઈને ખાટું ભાવતું ન હોય, છોકરો ખાટું ભેળું મૂકતો ન હોય, અને પાંચેય છોકરા કોઈને ખાટું ભાવે, કોઈને ખારું ભાવે, કોઈને ખોરું ભાવે, કોઈને કડવું ભાવે, કોઈને કાચા કારેલા ખાઈ જાય, કોઈ એમને મરચા દાવી જાય, કોઈ તળેલું ભાવે, કોઈને જરાય દૂધ જોયું ગમે નહીં, કોઈને છાશ જોઈ ગમે નહીં, કોઈ શ્રીખંડ ભાળ્યો મૂકે નહીં, કોઈ શ્રીખંડ ભાળે ત્યાં એને નાવાનું થઈ જાય, આ બધું કેમ થાય? અને એની 70 પેઢીમાં કોઈએ માંસાહાર નથી કર્યો, પણ એનો છોકરો માંસ કેમ ખાતો થાય? 70 પેઢીમાં કોઈ શરાબની બૂંદ જોઈ નથી, એનો દીકરો અઠંગ દારૂડિયો કેમ થાય છે? ક્યાં આનુવંશિક આવ્યું? એનો અર્થ છે કે એવો જીવ ફરતો ફરતો આવ્યો છે કે જે મલિન કર્મો કરીને આવ્યો છે, એને એવી રુચિ થાય છે. એમ પૂર્વે જે જે એવું કર્યો, ઘણા લોકોને જો ને ભાજીપાલો બહુ ભાવે, સમજવાનું કંઈક ડોબું હશે. હા, ઘણા તમે જોઈજો ને કાચી મેથી ભાળી નથી, વચડક વચડક ખાવા જ માંડે.
આ તમે બહુ જ પેલી રીતે વિચારો, કોઈ એની 70 પેઢીમાં જે ગુણ નથી, અને પાંચેય બાળકોને જુદી જુદી મા બાપ કરતાં જુદી રુચિ, એને ભોજનની કેમ આવે છે? કારણ કે એ જીવનો પૂર્વે કરેલા કર્મોનો સંસ્કાર સાથે લઈને આવ્યો છે, જે આનુવંશિકમાં ક્યાંય દેખાતો નથી. વાત સમજાય છે? એક મુદ્દો. બીજો, નાનું બાળક છે એની પાસે જઈ અને તમે જોરથી તાલી પાડો, એને મોતનો ભય આવ્યો ક્યાંથી? એને મોત શું કહેવાય ખબર નથી, તો મોતથી ડરે છે કેમ? કારણ કે કેટલી વાર મરીને આવ્યો છે, મરીને આવ્યો છે, એટલે ગભરાઈ જાય છે, ઓ બાપરે મર્યું. હે, ત્યારે તમે પાછી ફરીથી એમ કહેશો કે તો આનુવંશિક છે, તો વાત ઉડી ગઈ પાછી, કે માતા પિતાના આનુવંશમાંથી એને આવ્યો છે, રંગસૂત્રમાં થયો છે, જીન્સમાંથી આવ્યો છે, હે રંગ, તો વાત ઉડી ગઈ. એના એનામાં ભય છે તો આવ્યો છે. પણ આપણે એવા કેટલાય જોયા છે એના મા બાપ એટલા બધા નિર્ભય હોય, શૂરવીર હોય, એનો છોકરો અતિ બીકણ, અતિ બીકણ. કેમ આમ થયું? હમણાં થોડા વખત પહેલાં, એટલે 2 મહિના પહેલાં એક છોકરો, એક ભાઈ એના છોકરાને લાવ્યો, મને કહે સામે છોકરો છે ને 2.5 વર્ષનો થયો, પણ એટલો બધો બીકણ છે, એટલો બધો બીકણ, અમારા કુળમાં કોઈ આવા નથી, આનું શું કરવું? એટલે મને તરત વિચાર આવે કે આ આનુવંશિક નથી, આ ગમે ત્યાંથી ફરીને આવ્યો છે ને તે એને એવી બીક ઘરી ગઈ છે, એ બીક અહીંયા પ્રગટ થાય છે. કોઈ ઘણા બાળકો એવા હોય, ઘણી વ્યક્તિઓ તમે જોજો, એવી રીતે પૂર્વે મરીને આવ્યો હોય ને તો પાણી જોઈને છેટો ભાગે, પાણી જોઈને છેટો ભાગે, ઘણા લોકો આગ જોઈને છેટા ભાગે, અગ્નિ જોઈને છેટા ભાગે, ઘણા લોકો લોખંડ જોઈને છેટા ભાગે. કેમ? આગલા કોઈક જન્મોમાં એ એવી રીતે મોતને ભેટ્યો છે, એટલા માટે આ થાય છે. તો મા બાપ અથવા તો જે કુળ એમાં અત્યંત શૂરવીર લોકો છે, એમાં દીકરાઓ ભીરું પણ પાકે છે, અને મા બાપ કે પરિવાર આખા કુળ કુટુંબો અત્યંત ભીરું છે, બીકણ છે, એમાં શૂરવીર પેદા થાય છે. કેવા મોતના મુકાબલા કરે એવા પેદા થાય છે, તો એમાં કોઈ આનુવંશિકતાનો કોઈ મેળ રહેતો નથી. એ જીવ જ એવી રીતે ફરતો ફરતો કર્મ કરતો કરતો આવ્યો છે, જેથી કરીને એ એના કર્મો એને પ્રગટ કરે છે, એટલે એ સ્વતંત્ર જીવની અસર છે. ત્રીજી વાત, 2-3 વર્ષના છોકરાને અમે ઘણા અનુભવ કર્યા છે, અમે એને પૂછીએ તારે સાધુ થવું છે, તો 2 ખભા ઉલાળી તરત ના પાડીએ, ના નહીં થવું, સાધુ થાય નહીં થવું, અરે પણ એમાં શું, નહીં નહીં થવું, અને અમે એને પૂછીએ તરત તારે લગ્ન કર. હવે એને લગ્ન શું કહેવાય અને સાધુ શું કહેવાય કશી 2-2.5 વર્ષના છોકરાને ખબર નથી, છતાંય મારો વાલીડો એમ કાં વિરોધ કરે સાધુ થવાનો અને કાં લગ્નની ફેવર કરે? આ જન્મ જન્મના સંસ્કાર છે એને, જન્મ જન્મના સંસ્કાર છે. તો તમે ત્યાં પણ એમ કહેશો કે એમાં આનુવંશિક ગુણ છે, એટલા માટે એનો છોકરો છે એ સંસારને ચાહે છે, મા બાપમાં સંસાર પડ્યો છે, અને છોકરો સંસારના એલા રંગસૂત્રો જેના ગુણ આવ્યા છે તો એ બોલે અને સાધુ થવાનો એ વિરોધ કરે, આનુવંશિક છે એમ, બધું આનુવંશિક જ છે વાત કર. તો ભાઈ, જેની 70-70 પેઢીમાં ક્યારે કોઈ સાધુ નથી થયો, અને 70 પેઢીમાં નહીં, 70 પેઢીમાં નથી થયો ને, હાલના મા બાપ પણ, દાદા એના બાપ અને એનો છોકરો 3 પેઢી જીવિત હોય, એ કોઈ ઈચ્છતા નથી કે મારો છોકરો સાધુ થાય, છતાંય એનો છોકરો માંડવામાંથી ભાગીને સાધુ થઈ જાય છે, અને શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી થાય છે, આ ક્યાંથી આવ્યું એ મને બતાવો, એમાં ક્યાં રંગસૂત્ર લાગુ પડ્યું? કોઈ ઈચ્છતું જ નથી, અને પેલો સંસારમાં રહેવા માંગતો નથી, મા બાપના જ ગુણ આવતા હોય તો એને પ્રગટ જ ના થવું જોઈએ. અને ઘણા એવા મા બાપ છે કે સતત ઈચ્છતા હોય કે અમારો દીકરો સાધુ થાય, સ્વામી અમે ઈચ્છીએ છીએ આ સાધુ થાય, પણ ઓલા મરી જાવ તો થાય નહીં, ગમે એટલો ધકેલે તોય પાછો આવીને ઉભો રહે, તો એ કાં થતો નથી ઈચ્છે તોય, અને પેલા રોકે તોય કેમ થઈ જાય છે? કારણ છે એ જીવ એવી જ રીતે આવે છે,
એટલે એક વાત સમજી રાખો કે સાધુ થવું એ લલાટમાં હોય તો જ થવાય છે, બાકી થવાય છે નથી તો જ થવાય, અને નહીતર જો બાકી હોય અને પૂરું લલાટમાં ન હોય તો તમે જાણો છો કે સાધુ થઈ જાય તો 10 વર્ષે 12 વર્ષે 20 વર્ષે એ ભાગી જાય અને ત્યાં તૈયાર એનું જોડું બેઠું હોય, પરણી જાય અને પછી થોડા વખત પછી એના દીકરા પગે લગાડવા આવ્યા છે એવા જ દાખલા છે. હોય તો થવાય, નહીતર ના થાય. કર્મ છે, પૂર્વના કર્મ છે તો થવાય છે, નહીતર થવાતો નથી. ભાઈ આપણે અહીંયા ગરીબ ભગત છે તે મને કહે સ્વામી ઉપાધિ છે. મેં કહે શું? મારો છોકરો 2-3 વર્ષનો થયો. આ વાત મારે કહેવાય કે નહીં તોય કહું છું સમજવા માટે. મને કહે સોસાયટી આ 3 વર્ષનો જ હજી માંડ થયો છે, 2-3 વર્ષનો જ છે. સોસાયટીમાં કોઈ છોકરી ભાળે અને દોટ કાઢે, હવે આને તો નહીતર કાંઈ ખબર જ નથી ને, કાંઈ ખબર નથી આ શું છે. પણ જુઓ મા બાપ ભક્ત છે, એના બાપ દાદા એટલે દાદા દાદી ભક્ત છે, પેઢીઓનો સત્સંગ છે, એને ત્યાં આ દીકરો આવ્યો છે. છોકરી સોસાયટીમાં નાની એના જેટલી ભાળી નથી, દોટ મૂકી નથી, હા, અને પછી બાલ મંદિરમાં ભણવા મૂક્યો, શિક્ષકો રાડ પાડી ગયા છે કે આનું શું કરું. છોકરો એની પાસે કોઈ આવે એટલે ધર દઈને ધક્કો મારી ઊંધો નાખી નાખી દે, અને છોકરી પાસે જઈને હાથ પકડી લે, વાળ હાથમાં લઈ લે, આનું શું કરવું કે હે સ્વામી. મને કે સ્વામી આનું શું કરું? મેં કઈ ન થાય ભોગવવાનું, આનું હું શું કરું? એ જીવ એવો આવ્યો છે. બોલો હવે આમાં તમને બુદ્ધિમાં ઉતરે છે કે આ આનુવંશિક છે? એ જીવ એવો છે. પ્રાથમિક સ્કૂલમાં શિક્ષકે એક છોકરાને ઊભો કરીને પૂછ્યો કે તને વધારેમાં વધારે ગુસ્સો કોના ઉપર આવે છે? એટલે બોલો છોકરો કે રાજારામ મોહનરાય. એટલે રાજારામ મોહનરાય મરી ગયા ને વર્ષો થઈ ગયા, તેને બાળાય ન હોય અને એના ઉપર તને આટલો બધો ક્રોધ કેમ? તો કે એને બાળ વિવાહ બંધ કરાવ્યા. અરે તારી ઝપટ, અરે ભાઈ વાત મૂકી દો, આ કઈ આનુવંશિક છે? જીવ એવા છે, અનેક જન્મોના કરતા કરતા કર્મના સંસ્કાર બાંધીને એવા આવ્યા છે, એટલા માટે આવું પ્રગટ થાય છે. અને કોઈ એવા જીવ આવી જાય છે જન્મથી વૈરાગ્ય છે, જન્મથી વૈરાગ્ય છે, સંસાર ગમતો નથી, એટલે આનુવંશિક નથી, પૂર્વના એના કર્મો અનુસારે જીવ એ ભાવ પ્રગટ કરે છે. ચોથી બાબત, એક બાપને 5 દીકરા, 5ની કૌશલ્ય સ્કિલ કુશળતા બધાને જુદી જુદી, નહીતર ખેડૂતના દીકરા બધા ખેતી જ કરવા જોઈએ, એમાંથી કોઈ ડોક્ટર થઈ જાય, કોઈ એન્જિનિયર થાય, સહજ સ્વભાવ. 5 પાંડવો તમે જોવો છો, ધર્મ રાજા તો શાંત રીતે ધર્મની ઉપાસના કરવી, શાસ્ત્ર વાંચન કરવું, એ કથા એ બધું એ જ ગમે, એક જ બાપના દીકરા છે બધા, એક જ માને પેટે જન્મા છે, 5 ભાઈઓ છે. અર્જુન તો એને ધનુષ વિદ્યા જ પસંદ પડે છે, ભીમભાઈ એને મલ યુદ્ધ અને ગદા યુદ્ધ જ ભાવે છે, સહદેવ આખો દિવસ ચિંતન ને જ્યોતિષ, ખગોળ જ્વિગોળ જોયા રાખે, અહીંયા ગ્રહણ છે, અહીંયા એ જ્યોતિષ વિદ્યામાં ખોવાઈ જાય છે, હવે શું થવાનું છે, નામ થવાનું છે, બધું જાણે, પણ એને એક જ એવું કોઈ પૂછે નહીં ત્યાં સુધી કઈ કહેવાય. જ્યોતિષી સાચો હોય ને, ત્રિકાળ જ્ઞાની હોય, એ કાં તો પૌ પાછળ સાથે જો જ્ઞાન હોય ને તો સુખી થયો, નહીતર જાણે બહુ દુઃખી બહુ થાય. એટલે આ સહદેવ જેવો દુઃખી કોણ હશે? લાક્ષાગ્રહમાં પૂર્યા, એને ખબર છે એ સળગવાનું છે, બધું જાણે છે, અને છતાંય દોડાદોડી 5 ભાઈઓ કરતા હોય, અને સહદેવને ખબર હોય કે ક્યાં રસ્તો છે, છતાંય બોલાય નહીં. વિચાર કરો, એને બધું દેખાય છે, દ્રૌપદીના વસ્ત્રો ખેંચાશે, ફલાણું આમ થશે, બધું સહદેવ જાણે છે. અને નકુલભાઈ તો એને અશ્વવિદ્યામાં રસ છે, છે ને 5 ભાઈઓ જુદું જુદું, જેના કેટલી પેઢીઓમાં કોઈ કંજૂસ થયો નથી, એને ત્યાં એવો દીકરો આવે છે કે બીજાનું લઈ લે પણ એક દમડી કોઈને આપે નહીં.
અને ઘણા એવા કંજૂસ પરિવારો હોય એમાં એવો દીકરો પેદા થાય, કર્ણનો અવતાર જોઈ લ્યો, આમાં આનુવંશિક ગુણોનો કાંઈ મેળ રહેતો નથી. એટલે એ જીવના એવા કર્મો છે, પૂર્વે કરીને એવું આવે છે. પાંચમો મુદ્દો આદત. આ બોલવાની, હસવાની, ખાવાની, ચાલવાની, છીંક ખાવાની, આવી બધી જે વાત કરવાની, હસવાની, આ બધી જે આદતો છે ને, એ આદતો બહુ તમે નિરીક્ષણ કરો તો તરત ખબર પડે, એ બહુ સૂક્ષ્મ છે, એક દિવસમાં કંઈ ખબર ન પડે, પણ તમે જોઈ જ રાખો ને, જો તમારી પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો તમને ખબર પડી જાય કે આનો આગલો જન્મ કયો હશે, આ ક્યાંથી આવે છે. હા, ખબર પડી જાય. એક બેન એના ધણીને લઈને ઢોર ડોક્ટર પાસે ગઈ અને કે સાહેબ આને ઈલાજ કરવો. બેનજી, હું ઢોર ડોક્ટર છું, પશુ ચિકિત્સક છું, માણસનો નથી. તો કે મને ખબર છે, એટલે જ લઈ આવી છું, પણ એનું કારણ શું? તો કે લાત બહુ મારે છે, આ લાત બહુ મારે છે, એટલે પશુ જ છે ગત જન્મનો. આદતને જો ઓળખતા આવડે તો ખબર પડી જાય કે ક્યાં જન્મમાંથી આવે છે. એક કુંભાર ભગત હતા, એની એક દીકરી, ભગત ભોળા, ભજનમાં રથ, અને આ સંસારો ઓછું ફાવે બધું, તે એના સંબંધીઓને એને કહી રાખેલું કે કોઈ એવો યોગ્ય મૂર્તિઓ દેખાય તો મારા દીકરીનો હાથ પીળા કરી દેવા છે, તો તમે જોજો, હવે હું તો ક્યાં આમાં બધું કરું, એટલે તમે ગોઠવજો. હવે એમાં એવું થયું, ટાંકણે માકડું, તે ત્રણ સંબંધીઓએ ત્રણેય જગ્યાએ હા પાડી દીધી. દીકરી એક લા મુહૂર્તે પાછી આવતા હોય, એક જ દિવસના આવતા હોય છે ને, તમે જોવો છો ને, એક જ દિવસનું એક જ મુહૂર્ત ત્રણ જાન આવવાની થઈ. અને દીકરી, કુંભાર ભગતને ખબર આપ્યા કે આ દિવસે આવતી દસમીને દિવસે જાન આવશે, તે બીજાય વાત કરી કે આવતી દસમીએ દીકરા માટે, દીકરી માટે જાન આવશે, તે ત્રીજાય વાત કરી આવતી દસમીએ દીકરી માટે જાન આવશે. એટલે એક દીકરીને ત્રણ વરરાજા, કુંભાર ભગત મૂંઝાણો. પછી મૂંઝાય ત્યારે ક્યાં જાય? સાધુ હશે બિચારા ઓળખીતા સારા, તેના જઈને પગમાં પડી ગયો. કુંભાર ભગત રડવા માંડ્યો, બાપજી કે આવું થઈ ગયું, મારે શું કરવું? સાધુ કે, પણ આ ભૂલ મોટી થઈ ભગત, ધ્યાન રાખવું જોઈએ ને. અરે બાપા, તે જે થયું તે થયું, હવે શું કરવું? સાધુ એવો સમર્થ, એમણે કીધું, લે આ લે તુંબડીનું જળ લઈ જા, જા તને જે સામું મળે ને એનામાં છાંટજે, એમાંથી દીકરી થશે. તારે બે જોઈએ છે ને, બે વાર છાંટજે, બે થઈ જાય, એક તો ઘેરે છે જ, અને ત્રણ થઈ ગઈ, ત્રણના માંડવા એક અરે ગોઠવી દઈજે, ત્રણેય પરણી જાય છે, બોલ્યા ક્યાં ખબર છે ક્યાંથી ક્યુ આવ્યું, જા. અને મારે આને તુંબડામાં જળ આપ્યું અને કુંભાર ભગત એની પર્ણકુટીથી નીકળ્યો, જ્યાં સામો ગયો ત્યાં કૂતરી જ મળી. ઓલા તુંબડામાંથી જળ લઈને અમંજલી ભરીને સાધુને ભગવાનનું નામ લઈને છાંટ્યું, ત્યાં તો ઘેરે દીકરી હતી એવી જ થઈ ગઈ. આ કે ચાલો આગળ ગયા તો બિલાડી મળી, એને જ્યાં અમંજલી છાંટી, ઘેરે દીકરી હતી એવી જ દીકરી થઈ ગઈ. બે દીકરી લઈને ઘરે આવ્યો, ત્રણ દીકરીના માંડવા નાખ્યા, જાન આવી, ત્રણેયની એક એક દીકરી પરણાવી દીધી, હવ ઘેરે બારે ભૈયા ગયા, વાત થઈ ગઈ પૂરી. પણ ચાર છ મહિને ભગતને એમ થયું કે દીકરીને મળવા જવું, પણ મારી કઈ, તો મૂંઝાણો, ત્રણેય એક સરખી. હવે આમાં મને કઈ ખ્યાલ નથી રહ્યો કે આમાં અસલ મારી દીકરી કઈ, એમાં જ લાગણી થઈ ને વધારે. ભગત મૂંઝાણ, પણ આરો જે હોય તે આપણે ત્રણેય માનીને આપણે જઈ આવીએ, આશ્વાસન આપીએ, છે તો આપણા જ ને. એટલે ભગત પછી ત્રણેય દીકરીઓને મળવા ગયા. વાત જોજો, તે એક ઘરે જઈને બેઠા, આગતા સ્વાગતા કરી વેવાએ, આવો આવો ખાટલા પાથરા, મોરલા દોરેલા, ઓશિકાન બાલોચિયા એ બધું નાખ્યું સામે, પછી થોડું બધું ખાવા પીવા, બાજુમાં હુડીને ફોપારીને એવું બધું મૂક્યું, બાડોશમાંથી રેડિયા માગીને લઈ આવ્યા, એ બધું જમાડ્યા સારી રીતે, છૂટા ચૂરમાં માથે આવી, તાવણનો ચોખા ઘીના ધારું કરીને જમાડ્યા બધા, જમી લીધું. પછી ભગતે પૂછ્યું ધીમે કરીને કે મારી દીકરી અહીં પર આવી, પણ એની કોઈ ફરિયાદ નથી ને? તો કે ના, દીકરી તો બહુ ડાય છે, પણ એમાં એક કુટેવ છે. શું? કે એ વડકા બહુ ભરે છે. ભગત કે આ કૂતરી, આ કૂતરી. એટલે જેમ તેમ મળીને પછી નીકળી ગયા, ગયા બીજા ઘેરે, એને ત્યાં મળ્યા, રાખ્યા, આનંદ થયો, સ્વાગત થયા. જેમાં ભગતે પૂછ્યું કેમ છે અમારી દીકરીને કઈ ફરિયાદ નથી? તો કે નાના, દીકરી તો બહુ ડાય છે, પણ વાસણ બહુ ચાટે છે, આ પેલી બિલાડી.
અને પછી ત્રીજે ગયા અને કીધું મારી દીકરીને કઈ ફરિયાદ નહીં ને? ના, કોઈ ફરિયાદ નહીં. ગમે એટલું વડો ધખો હસ્તે મુખે એ બધું કામ કાજ કરે અને અમને બધાને દેવ જાણે એવા જાણીને સેવા કરે છે. વગેરે દોટ કાઢી આ મારી દીકરી છે અને એને પ્રેમથી એ કુંભાર ભગત મળ્યા. કહેવાનું આગલા જન્મની આદત જાય. હવે જોજો, ખરેખર તમને કહું, આ આદતનો અભ્યાસ ઘણું બધું તમને કહી દે કે ક્યાંથી આવે છે. ઘણા લોકો જમે ને તો બે ગલોફે જમે એકાયરે. આપણે કોઈ પણ વસ્તુ જમીએ એટલે આ તરત એક બાજુ લઈ જાય કે આ બાજુ લઈ જાય, પણ તમે ઘણા જોજો બે બાજુ એકારે જમે. એક છે એ આગલા, મારે નામ નથી દેવું, એ જન્મની જે પશુઓની યોની છે એની યોનીમાંથી એ જીવ આવતા હોય અને એની આદત રહી. તમે ગમે એમ કરો તો એ આદત છૂટે નહીં એમ, કારણ કે આગલાનો સંસ્કાર છે. અને મેં કોક કોક જોયા ને, કઈ વાત વાત થાય ને, એટલે આ તો ઘોડો કરે, બીજું કોણ કરે આવું? આવી ઘણી બધી આદતો છે. ઘણા ને હસવાની ટેવ હોય ને, તમે હસવાના ટેવ ઉપર તમને ખબર પડી જાય આ ક્યાં જન્મ નથી આવે છે. એમાં ઘણી વાર એના મા બાપ ઉપર હોય એવી અસર પણ હોય, પણ એમાંય સૂક્ષ્મ એની પ્રિન્ટ પડતી હોય છે. આવું બધું બહુ હોય છે, ઝીણું ઝીણું. એ બહુ પછી અભ્યાસ શીખવાડવા જેવો નથી, નહીં તો બહુ મુશ્કેલી થાય. તમે ઘરે જઈને જોયા કરો આ બધું અને માથાકૂટ થઈ જાય આવે. પણ છે વિજ્ઞાન, અસલ અસલ વિજ્ઞાન છે, ખબર પડી જાય કે આ ક્યાંમાંથી આવે છે. છઠ્ઠો મુદ્દો, જન્મજાત પ્રતિભા. જોજો તમે, એ કઈ રસાયણ માંથી આવે છે, આ કેમિકલ થી પેદા થાય છે આ ચેતના? જન્મજાત. આજે મને રાજકોટનું ફૂલછાપ મને આગલા દિવસનું આજે મળે, એટલે ગુરુવાર ગયો. આજે 18/6/2010 ગુરુવાર ફૂલછાપ, એની રફતાર, રાજકોટની રફતારની પૂર્તિ, એમાં પહેલે પાને સમાચાર છે. તાજુબ થઈ જશો તમે સાંભળશો તો. નામ, એડ્રેસ, ટેલિફોન નંબર સાથે આપ્યું છે. મુંબઈના અતુલભાઈ વિઠા છે, એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એ દીકરો 2 વર્ષનો હતો ત્યારથી ઓટોમેટિક કસરત કરે. આ પ્રતિભા ક્યાંથી આવી? કેમ એના કોઈને ક્યાંય આવી? આવી રસાયણમાંથી, કેમિકલમાંથી ઉર્જા પેદા થઈ હોય અને આવું થવા માંડે? જન્મજાત પ્રતિભા છે, એ ક્યાંક અધૂરું કે પૂરું કરીને આવ્યો છે. ખૂબ એને એ કસરત બધું કરી છે, એ જીવ અહીંયા આવ્યો છે. નહીં, 2 વર્ષની ઉંમરે એને કસરત. હે ભાઈ, બે તમને અત્યારે હજી સૂઝતી નથી કસરત કરવાનું. ડોક્ટરો અને વડીલો કઈ કઈ થાકી ગયા તોય તમે કસરત નથી કરતા. શરીર લઠ્ઠ જ એવું લાંબુ લાંબુ અમને થતું જ જાય છે, હા, તોય કસરત નથી કરતા. બોલો, 2 વર્ષનો છોકરો કસરત કરે, તાજુબીની વાત હવે છે. હવે છોકરો અત્યારે 4 વર્ષનો છે અને 4 વર્ષની ઉંમરે, સાંભળજો, 4 વર્ષની ઉંમરે નોન સ્ટોપ 40 મિનિટમાં, 40 મિનિટ નોન સ્ટોપ 40 મિનિટમાં અટક્યા વગર, એક પણ બ્રેક લીધા વગર, એ છોકરો નોન સ્ટોપ 40 મિનિટમાં 1482 દંડ પીલે છે. તાજુબીની વાત. તમે કોઈથી થઈ ના શકે, 4 વર્ષના છોકરાથી થાય? હું અત્યારે આ ઉંમરે 10-11 કરીને ભૂત નેઠો પડું છું. નોન સ્ટોપ 40 મિનિટમાં 1482 પુશઅપ્સ કરવા, દંડ પીલવા, દંડ કેટલા આકરા ભાઈ, આમ કરીને આમ. અને છોકરો નોન સ્ટોપ 40 મિનિટમાં 1482. આને તમે શું કહો? આ કેમિકલમાં જ પેદા થયો? ના ના, આપણે વિચાર તો થાય ને ભાઈ. હે, અને થોડા વખત પહેલા જ એક સમાચાર હતા, તો 3 વર્ષનો છોકરો સરસ મજાના તબલા વગાડે. હતા ને, એ તો તમે વાંચ્યા હશે, કેવા તબલા વગાડે, એટલે એક તાલ શીખતા શીખતા નાકે દમ આવી જાય. આ જન્મજાત વગાડે છે એવા સરસ. તમે કોઈ પણ ગીત ઉપાડો, જાત જાતના તાલ તરત ઉપાડી ગયું. ક્યાંથી આવ્યું શીખ્યા વગર? આ પુનર્જન્મનો સિદ્ધાંત છે, એ શીખીને આવ્યો છે, પણ કંઈક અધૂરું પૂરું કરવા આવ્યો છે.
જન્મજાત પ્રતિભા છે, નહીતર આવડે? અત્યારે તમને ખાલી હિંચ શીખવાડ ને તો તમને 3 વર્ષે આવડે નહીં. ઘણા લોકો નથી ને આવડતા, મંજીરા લઈને બેસે, આમ આમ કરે, બાજુનું વાળા તોલો તોડે, એવું ઉલાળે, જઈ ઓલા માથે પડે. એટલે આવડતું હોય ને આવડે. 3 વર્ષનો ઉંમરનો છોકરો તબલા વગાડે જાત જાતના તાલ, એટલે શું ઢોલ વગાડે, તમે જોઈ રહ્યો, તમને નચાવી દે રાસ રસડામાં. અરે પણ વાત ભલે બેટા, પણ આ હસમુખભાઈ પાટડિયા હાર્મોનિયમ વાજા પેટી આગળ મૂકી હોય એની પાછળ બેસતા તો દેખાતા નહીં, એવડા હતા. ત્યારથી ભજન ગાતા, ગીત ગાતા, કીર્તન ગાતા, સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવા જ્યારે બધી કંઈ એવા પ્રસંગ હોય, કથા વાર્તા, ત્યારે આપણે જવાનું થાય, ત્યારે એ બિચારા પ્રોગ્રામ હોય ત્યારે જ દાંત કાઢતા હોય. બાકી માવતરથી જ લઈ આવ્યા હોય જુદા એના મા બાપથી, તો એ રડતા હોય, એને છાના રાખીએ, સમજાવીએ, પાણી પીવડાવીએ, ખોળામાં બેસાડીએ. સાવ નાનું બાળક હાર્મોનિયમ વાજાની પાછળ માંડ માંડ દેખાય એવડા, આને ગાવા માંડે એવા હજી પડઘા ગુંજે છે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, મામારે નથી જવું તીર્થ ધામ, વસમી વેળામાં વાલો આવજો નીલો. હા નાના નાના. અને આજે અમદાવાદ આકાશવાણીમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. જન્મજાત આ કેમ આવડે ભાઈ? ઢાંઢા થાય તોય નથી ગાઈ શકતા. જર્મનીમાં મોઝાર્ટ નામનો સંગીતકાર થયો વર્ષો પહેલા, વિશ્વનો બેતાજ બાદશાહ સંગીતનો. હે 4 વર્ષે પિયાનો વગાડે, 5 વર્ષે વાયોલિન વગાડે. તમે જોજો હજી આવી મારે ઘટનાઓ કેવી છે, કે તમને એમ થાય કે પુનર્જન્મ છે, તમને તો આપડાવી જ છે. 4 વર્ષે પિયાનો વગાડે, 5 વર્ષે વાયોલિન વગાડે, 6 વર્ષે જે એના નોટેશન હોય સારેગમના સ્વરના, એ સ્વરાંકન બીજાના લખેલા હોય એને વાંચે અને લખી બતાવે. 6 વર્ષે અઘરી વસ્તુ છો, એ તમને ખ્યાલ હોય તો જ પડે આ ખ્યાલ. એ લખે અને વાંચી બતાવે એ પ્રમાણે પાછું વગાડી બતાવે. 9 વર્ષે નોટ ચોપડીની જરૂર ના પડે, એ કોઈની બનાવેલી નોટેશન હોય એકદમ કંઠે બોલે, વાદ્યો વગાડે. લે 9 વર્ષે. અને 14 વર્ષે તો પોતે જ સંગીત કમ્પોઝ કરવા માંડ્યો મોઝાર્ટ. અઘરામાં અઘરું કામ સ્વતંત્ર બુદ્ધિથી પોતે સિમ્ફની બનાવે. એ ભાઈ એ મોઝાર્ટ. એની પાસે એક વાર એક જણો 20-25 વર્ષનો છોકરો એમની પાસે આવ્યો અને કીધું કે મોઝાર્ટ સાહેબ, ત્યારે મોઝાર્ટ સાહેબ તો વ્રત થઈ ગયા હતા, એમણે કીધું કે મારે નવા નોટેશન ને આ બધું રચવું છે, તો આ ગીત સંગીતો કમ્પોઝ કરવા છે તો હું કરું. ત્યારે મોઝાર્ટ શું બોલ્યા, તમારી ઉંમર નાની છે. 25 વર્ષનો છોકરો અને મોઝાર્ટ એમ કીધું કે તમારી ઉંમર નાની પડે. ત્યારે એમણે કીધું કે સાહેબ તમે તો 14 વર્ષની ઉંમરે નોટેશન લખતા અને કમ્પોઝ કરતા ગીત. મોઝાર્ટે બે ટૂંક જવાબ આપ્યો, બેટા એટલા જ માટે કે હું કોઈને પૂછવા નહોતો ગયો. મારી અંદરની સ્વયં પ્રતિભા છે, મારે ક્યાં પૂછવાની કોઈ જરૂર હતી. તું પૂછવા આવ્યો છે એનો મતલબ જ એ છે કે તારી અંદર નથી, અંદર ખાલી છે ને તું શું કરવાનો છે. હોય તો છલકાયા વગર રહેવાનું છે પ્રતિભા. તો પછી કવિ કલાપી લાઠીના સુરસિંહજી ગોવિંદ એનું પુસ્તક આજે પણ મળે છે, કલાપીનો કેકારો. 26 વર્ષ જીવ્યા પણ એમણે જે ગીતો લખ્યા એ ગીતો લગભગ 50 વર્ષ પછી સૂજે એવા ગૂઢ ગીતો લખ્યા છે ને, એવા બધા બધી તમે લખ્યા છે. તમને જો ખ્યાલ હોય તો, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની, જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન ત્યાં ત્યાં યાદી ભરી છે આપની, જ્યાં જ્યાં ગુલો. આપણને મસ્તી આવી જાય એમાં, શું વાતો લખી છે એમણે. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, શું એ મને બાળપણ સાંભળે છે. આ હા કેવા ગીત ભાઈ. ઓહો આ સાહિત્ય વયું ગયું, રોવું આવે ક્યારેક ક્યારેક તો. ક્યાં એ બધી ગીત કવિતાઓ, ગુજરાતી ભાષાની સમૃદ્ધિ.
આમ ગીત બોલતા હોય ને આ બધા ભજનો પ્રાચીન ગીતો બધા ગાઈએ તો એ આપણને ખોવાવી દે. અને આજે બધે છે પુશી કે પુશી કે, અરે પણ આ શું પુશી કે પુશી કે, રંગ ધડા વગેરે ના પણ ટીટોળાની જેમ આમાં મામા ઊંચા નીચા થાય. અને 26 વર્ષે બધું કાર્ય પૂરું કરીને વહી આવી ગયા. આ થાય હે ભાઈ વિચારો, શંકરાચાર્યજી 32 વર્ષમાં કામ પૂરું કર્યું, 8 વર્ષમાં ચારે વેદ ભણી ગયા, 12 વર્ષે તમામ શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, અને 16 વર્ષે ભગવદ્ ગીતા ઉપનિષદ અને વ્યાસજીનું ગહનમાં ગહન બ્રહ્મસૂત્ર એના ઉપર ભાષ્ય લખી નાખ્યા. ક્યાંથી થાય વિચારો, સ્વયં એવો પ્રતિભાશાળી જીવ ક્યાંયથી આવે છે? શંકરાવતાર છે, કૈલાસાધિપતિ મહાદેવ શંકરનો અવતાર સ્વયં શંકરાચાર્ય છે. એને ક્યાં જ્ઞાનને કોઈ પાઠશાળીની જરૂર હોય? મહાદેવને, ભોલાનાથને? તમને ખબર નથી ભારત વર્ષમાં જે કાંઈ વિદ્યાઓ છે એનો બધાનો દેવ મહાદેવ છે. ભલે સ્મશાનમાં રહીએ છે, કપડા નથી પહેરતા, પણ મહાદેવ છે એ બધી વિદ્યાઓના, સંગીત વિદ્યા, નૃત્ય વિદ્યા, વ્યાકરણ વિદ્યા, ગાયન વિદ્યા, એ બધી વિદ્યાનો પ્રચારક દેવ મહાદેવ છે શંકરાચાર્ય. શંકરનો અવતાર, હવે એને કંઈ ભણવાનું હોય, પણ છતાંય જો થોડી ઉંમરમાં થઈ જાય છે અને 32 વર્ષની અંદર 4 મઠ સ્થાપીને કામ કેવું કરીને બી આજે આજે 32 વર્ષના છોકરો શું કરી શકે તમે બતાવી દો. આપણે એને મળીએ, શું કરો, નોકરી ગોતું છું, કેમ થાય છે? તો કે જ્યાં જાઉં છું ત્યાં મને બધા ના પાડે છે. પછી કાં શું કે લેખિતમાં તો થિયરેટિકલમાં તો પાસ થઈ જાઉં છું, ઓરલ ટેસ્ટમાં હું ફેલ થાઉં છું. થઈ રાખ બેટા, પ્રતિભા જોઈએ ને ભાઈ, કેમ? વાત સાચી ને, હોય તો થાય ને. શંકરાચાર્ય કેમ કર્યું છે? સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રના 17 વર્ષની ઉંમરે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પોતે વિવરણ કોમેન્ટરી ટીકા લખી, એ જ્ઞાનેશ્વરી ગીતા આજે પણ મહારાષ્ટ્રમાં ખૂબ પૂજની ભાવથી પઠન થાય છે. તમે વાંચો, આ જ્ઞાન ક્યાંથી આવ્યું, ક્યાંથી આવ્યું? તો એ પેલો લિયોનાર્ડો દ વિન્સી કેટલી વિદ્યામાં પારંગત, આટલી બધી ફેકલ્ટી એક જણા પાસે હોય, સંગીત વિદ્યા, ચિત્રકલા. મોનાલિસાને હજી કોઈ એનું કોઈ જજ કરી શકતું નથી કે આ મોનાલિસા ચિત્ર છે પેરિસમાં તો કરુણ છે કે હાસ્ય ભર્યું છે. હે ભાઈ, એવો સર્જક તમે જો, લિયોનાર્ડો દ વિન્ચી નામે અઘરું, અને ખગોળ, ભૂગોળ, શરીર વિજ્ઞાન આ બધા જ વિદ્યાઓમાં મારો પારંગત, આટલું બધું ક્યાં ભણે? આઇન્સ્ટાઈન પણ કહેતા કે મારામાં મગજમાં આ બધું કેમ આવે છે એ મને ખબર પડતી, આઇન્સ્ટાઈન થવાય એમ? જન્મજાત પ્રતિભા હોય, કબૂલ કરવું પડે કે આ જીવ એ પ્રિપેર્ડ જ છે, આવ્યા છે ખાલી પ્રદાન કરવા. તે પાઠશાળામાં તૈયાર ન થાય, તેમ કેમિકલથી ન થાય, રસાયણો ભેળા થઈ જાય અને આવું થતું હોય તો રસાયણ વૈજ્ઞાનિકો શોધી ન લે. આઇન્સ્ટાઈને મગજ રાખ્યા જ છે, આ માઇકલ જેક્સનનું રાખ્યું છે, તો એમાંથી કઈ રસાયણમાંથી માઇકલ જેક્સન પેદા થતો હશે? પ્રતિભા હોય આવે તો જ થાય. આ ઈરાકમાં અલ હૈથમ નામ, એ કોઈ બહુ ઓછો પ્રચલિત છે ભાઈ, પણ એ લિયોનાર્ડો દ વિન્ચીનું માથું ભાંગે એવો ઈરાકનો અલ હૈથમ 565 ઈસવીસનમાં જન્મ્યો. એ તો એના કરતા કેટલી વિદ્યાઓમાં પારંગત, તમે વાંચો તો તમને વિચાર થઈ જાય, ઓહો આટલી બધી પ્રતિભાઓ. પૂર્વના એ લબ્ધ જ્ઞાનવાળા સિવાય આ શક્ય થાય નહીં. અરે ભાઈ, મીરાબાઈ એક જન્મે થવાય, હવે મજાની વાત લાવું છો, નરસિંહ મહેતા એક જન્મે થવાય, ઊંધો થઈ જાય તોય ન થાય, જલારામ બાપા એક જન્મે થવાય, આ બધા જન્મથી છે. તમે જુઓ આ ભક્તિ ક્યાંથી આવી, ક્યાંથી આવી? માઈ મેં તો સપને મેં પરની ગોપા, કેમ થાય કૃષ્ણના પ્રેમમાં ડૂબી જવું? જલારામ બાપો કેમ થાય ભાઈ, કેમ થાય?
એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ કોઈ એક જન્મથી થતી નથી, કેટલાય જન્મોના શુભ કર્મોનો ઉદય થાય ત્યારે આવી પ્રેમ લક્ષણા ભક્તિ જીવને પ્રાપ્ત થાય છે. આ યાત્રા છે, આ જન્મના કઈ ના થાય. ગોપાળાનંદ સ્વામી આ જન્મમાં થવાય. એ મારે તો કેટલાય નંદ સંતો છે તમારી સામે, નજર સામે છે, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, કેટલા ગણાવીએ. આ જન્મે થવાય, એ પર્વતભાઈ થવાય, કેમિકલથી થાય, ના 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 કેવું તો પડે ને આપણે. એ ગોવર્ધનભાઈ એ થવું છે ભાઈ, કેમ થાય. ગોપાળાનંદ સ્વામી સાંભળજો, ઈડર ટોડલા ગામ, ઈડર ટોડલા ટોડલા ગામમાં જન્મ. આજે પણ એમનું જન્મ સ્થળ બધું સચવાયું છે, તમે જાઓ તો બધું જ દર્શન કરવાનું લોકો તમને બતાવે છે. એ જ એમનું જન્મસ્થાનની જગ્યામાં પારણિયામાં પોઢ્યા હતા. સાંભળજો, બે ત્રણ પ્રસંગો કહીશ. 6 મહિનાના હતા, પારણિયામાં પોઢ્યા હતા. 50 ફૂટ દૂર કપિલા એમની ગાય હતી, એ બેઠી હતી, માંદી હતી. પારણિયામાંથી ગોપાળાનંદ સ્વામીએ 50 ફૂટ હાથ લાંબો કર્યો, 6 મહિનાનું બાળક, ખુશાલ ભટ્ટ નામ, અને કપિલા ગાયના માથા ઉપર આમ હાથ ફેર્યો. આડોશી પાડીને જોઈને ગભરાઈ ગયા કે આ શું, ક્યાં 6 મહિનાનું બાળક અને આ આ જો આ યોગ વિદ્યા, અષ્ટાંગ યોગની સિદ્ધિ. 6 મહિનાનું બાળકે ક્યાં અષ્ટાંગ યોગ સાધ્યો છે, આ ક્યાંથી આવ્યું. આમ હાથ લાંબો કરી કપિલા ગાય ઉપર આમ હાથ ફેર્યો અને કપિલા ગાયને બીમાર હતી, દેહ છોડાવ્યો, દિવ્ય ગતિ આપી. વિમાનમાં કપિલા ગાયને ઉર્ધ્વ ગતિ દેખતી, દિવ્ય ગતિ દેખતા આડોશ પડોશના લોકોએ જોયું. કેમ થાય, શીખ્યા થાય, આ જન્મે 6 વર્ષના બાળકમાં થાય. કબૂલ જ કરવું પડે કે આત્મા કંઈક જુદો છે, આ કંઈક છે. આજે તમે જાઓ છો ત્યાં કોઠી છે, કોઠી એના ખૂણામાં, એ 5 ફૂટ ઊંચી છે, એના પર ગોળનું માટલું હતું. ખુશાલ ભટ્ટને એ બધા 5 વર્ષના બાળકો હતા, ઘરમાં રમતા હતા, ગોળ ખાવાની ઈચ્છા થઈ, ઉજાણી કરવાની, બોલો. તો ત્યાંથી ખુશાલ ભટ્ટે ઉપરથી માટલું ઉતાર્યું, મણ એક ગોળનું માટલું, અને ક્યાં પોતે બાળક, કેટલી ઊંચી કોઠી, એના ઉપર માટલું, એ પાછું એક મણનો ગોળ. ખુશાલ ભટ્ટે આમનો લાંબા હાથ કરી ઉતાર્યો અને બાળકો સાથે ગોળની ઉજાણી કરી. થાય થાય, સાંભળો. એક દિવસ 7 વર્ષની ઉંમર, 6-7 વર્ષના એ હતા, એમના માતુશ્રીને કહ્યું, બા આજે ગણેશ ચતુર્થી છે, ગણપતિ બાપાને જે તો ગણપતિ બાપાને ચૂરમાના લાડુ જમાડવા છે મારે. 6-7 વર્ષના ખુશાલ બાને કહે, ભાદરવા સુધી ચોચ, ગણેશ ચતુર્થી, મારે ગણપતિને લાડવા જમાડવા છે. તો બા મને ચૂરમાના સરસ લાડુ બનાવી દો ને. બોલો. હે ભાઈ, આપણે ગણેશ ચતુર્થી ક્યારે આવીને વહી જાય ખબર નથી પડતી. મજાની વાત પછી છે. એટલે બા એમના છે ને ભાઈ, આહા, એ કે ભલે બેટા બનાવી દે, સરસ મજાના ઘી નાખીને ગોળના સરસ મજાના ખસખસ લગાવી અને એક થાળીમાં ચૂરમાના લાડુ બનાવી અને ખુશાલને આપ્યા. લો ખુશ, એ થાળ લઈ બાળકો સાથે કપડું ઢાંકી અને શિવ મંદિરે ગયા, ગણપતિ બાપાને જમાડવા. સાથે 8-10 બાળકો એમના જેવડા હોય ને, શેરીમાં રમતા ની તને બતાવે છે ને, પેલી ગેલેરીમાં ને બધા રમતા ને બધું, ત્યાં મને ક્યારેક જજો ભાઈ એ ભૂમિમાં. હા, બહુ આઘું નથી. તો ગણપતિ બાપા આગળ ખુશાલ ભટ્ટે પેલા લાડુનો થાળ મૂક્યો, લ્યો દાદા જમો. છોકરા બધા છે ને ખુશાલ ભટ્ટની બાજુ બાજુ બેઠેલા. ગણપતિ સજીવ થયા, હુંઈડ કાઢી, તે ઓલા છોકરા જ ગભરાડા કે આ શું છે, ભાગવા માંડ્યા ને, ભાગે જ ને ભાઈ. આમ કરે ગણપતિ બાપા હલે એટલે શું થાય, કયો છે હલે, એ તો સારું છે કે આપણે આમાં જાય નથી હલતા.
નહીં તો આવું કઈ ખોટો ભાવ કે ખાલી હું એટલે એક થપ્પડ મારી હોય તો. હે ગણપતિ બાપા હલ્યા, ખુશાલ ભટ્ટે બેસો બેસો, ગભરાવું, બેસો બેસ બેસ. લપાઈ ગયા ખુશાલ ભટ્ટારે. ગણપતિ બાપાએ પેલા થાળમાંથી બે લાડુ લઈ એમના પિતાજી મહાદેવ શંકર બાપા એમને આપ્યા. મહાદેવે લીધા જમવા મહિને. એ ભાઈ મહાદેવ, મહાદેવ શંકર મળ્યા લાડુ જમવા. બે લાડુ લઈ સૂંઢથી માતાજીને આપ્યા, માં પાર્વતીજી જમવા મળ્યા. પછીના લાડુ એક એક લઈ ગણપતિ જમવા મળ્યા. ગટક ગટક આખો થાળ ખાલી. આ પ્રતિભા ક્યાંથી આવે છે? આ કઈ એક જન્મના છે? આ આત્માઓ જ જુદા છે. એ આવે છે અને આવા કાર્યો કરે છે. બાકી એમ કઈ ચેતના પેદા થઈ જાય અને આ બધું પછી કઈ રહેતું નથી, એમ કઈ બનતું. છેલ્લી વાત, સાતમો મુદ્દો, છેલ્લો. જોડિયા બાળકો, બીજાનું તો આપણે કઈ ગણતા જ નથી, કારણ કે વળી એમાં કેટલાય તમને પ્રશ્નો થાય ને આ થાય ને તે થાય. જોડિયા બાળકો એક જ સરખા હોય, તમે જાણો છો સ્પિન્સ જેનમાં હોય એક જ સરખા. એ બે ભાઈઓ એક સાથે એક રંગ રૂપ ઢંગથી જીવ્યા જેનમાં, બેના સુખ દુઃખમાં કેમ ફેર? એક રાજા હોય તો એક રંક હોય, એક શ્રીમંત હોય એક ગરીબ, એક શુરવીર તો એક ડરપોક. આ કેમ? એકને જ્યાં હાથ નાખે ત્યાંથી પૈસાનો વરસાદ થાય, એક જ્યાં હાથ નાખે ત્યાં ખોઈને આવે. એક જણો તો જેમ જવો જાડવાની જેમ ઘેગુર થતો જાય અને એક ક્યારે બે પાંદડ્યા થાય નહીં. આવું કેમ? ત્યારે માનવું પડે કે આ કર્મના હિસાબ છે. અને જો કર્મ કરીએ, આપણે આગલી વાત યાદ કરો, મર્યા પછી કઈ બચતું ન હોય તો કર્મો કરીએનું શું? આ આપણે શરદ પવાર રાતે એનું નામ ન લેવાય. દેશને ભૂખે મારી નાખ્યો અત્યારે, એટલો આપણે ખરેખર સામે મળે ને તો બે લાફા ઠોકી દેવા જોઈએ. કુદ સરકારી ગોદામાં, એક બે જાતો વાત કરી, બીજી આપણી એને શું કામ વર્ધી રહી ઉખેડવી. સરકારી ગોદામાં છે, ગોદામ છે બધા વખંભર મોટા, એ દારૂના ધંધાવાળાને ભાડે આપ્યા, અનાજ બધું બહાર સડે ને બધું રખડે, કૃત્રિમ રીતે ભાવ વધારે, ગરીબ લોકો મરી જાય, કેટલા ખેડૂતો આત્મહત્યા કરે, કેટલા દુઃખી થાય છે. એના કર્મના તમે બંધન જુઓ, કેટલા કર્મ ભેળા કરે છે, કેટલા કેવી કેવી રીતે લોકોને પીડે છે. આજે કેટલા માણસો દુઃખી થઈ ગયા, હે દોયલા થઈ ગયા જીવન, એને કેટલા કર્મો લાગ્યા છે. હવે એ જો મરી જવાનું હોય પછી કઈ હાથમાં જ ના આવતું તો એ ફાવી ગયો કહેવાય ને. એને શું જે કરવાનું કરી લીધું પછી શું છે? પણ ભાઈ એ હિસાબ કઈ જાય. અને આ જન્મે કઈ એ બધા ભોગવાઈ જાય, એટલા બધા એને જે કર્યું છે એ ભોગવાઈ જાય. તમે જે અત્યારે આ જન્મે કર્યું એ પૂરું નથી ભોગવતું, એનું ક્યાંથી ભોગવાય? એટલે જે કર્મો કર્યા છે એ ભોગવવા માટે એને બીજા જન્મો જોઈએ જોઈએ ને જોઈએ. એ ફરતો ફરતો આવે અને ભોગવવા પડે. કોઈને ત્યાં બળદ થયો હોય, હવે એનું કઈ ઋણ હોય તો ચૂકવા માટે એને બળદ થઈને આવવું પડે, ત્યારે ચૂકવાય. અને કોઈ, આ તો એક્ઝામ્પલ છે ખાલી સમજવામાં, કોઈ છોકરા એના મા બાપની સેવા કરી ન હોય, બાપની સેવા કરી ન હોય. હવે બાપની ઈચ્છા તો મારો છોકરો સેવા કરે, પછી બાપને એમ થાય મનમાં થઈ જાય, અરે રે આ દીકરા, એના માટે અમે આ બધું કર્યું છતાં અમારે અત્યારે આ દીકરો કાંઈ સેવા કરે નહીં, એના કરતા ક્યાંક જોયું હોય એટલે મનમાં થઈ જાય આના કરતા કૂતરો થયા તો સારું. એટલે બાપો પછી એને ઘેરે કૂતરો થાય અને પછી છોકરો એની સેવા કરે. જો પ્લેનમાં લઈ જાય, એસી કારમાં લઈ જાય, ખાવાના બધાય, બેસવા માટે સોફા, માંદો થાય તો ડૉક્ટર પાસે લઈ જાય, આખો દી જાય તો ફેરવવા લઈ જાય. અમેરિકામાં તમે જુઓ, અહીંયા તો બધું એવું છે, અમેરિકામાં કૂતરાને સવારે લંડનમાં બધે જ્યાં હોય ત્યાં કૂતરાને ફેરવવા, સવારે વોક કરવા લઈ જાય, ટટ્ટી કરવા લઈ જાય જાજરૂ. પણ આ મને પહેલી વાર ગયો ને 81માં ગુરુદેવ શાસ્ત્રી મહારાજ સાથે, ત્યારે આ મને લાગ્યું પેલા કૂતરો હોય, સાંકળ હોય અથવા કૂતરો છૂટો હોય, પણ દરેક જણો એને આમ પ્લાસ્ટિકનું એવું પહેરેલું હોય. એટલે મને થાય કે આ પહેરતા શું કામ હશે આમ પ્લાસ્ટિકનું, અહીં સુધી કૂતરો લઈને નીકળે ને પાછા આમ બેગ ભરે આ ભરાવેલી જ હોય, આ શું કામ? એમાં એકવાર ભાળી ગયો એટલે ખુલાસો થઈ ગયો.
શું કૂતરાને છે ને ફરવા લઈ આવે, પણ ફરવા એટલા માટે કે ફરે અને જાજરૂ કરી લે, એ જાજરૂ જેવું કરે અને તરત ઓલી કોથળીમાં લઈ લેવાનું અને એ કોથળી બાંધી અને કેડે લટકાવી દેવાની. અરે તમારી બાપના મળ ધોવે નહીં, એ કૂતરાના ધોવે, અને પછી જ્યાં ગાર્બેજ હોય એમાં એ નાખી દેવાનું. બાકી ક્યાંય છૂટું જો નાખે તો દંડ થઈ જાય, મરી જાય. એટલે પછી કૂતરો થાય એટલે બાપની સેવા ન કરી એમ સેવા કરે. આ જાત જાતના ઋણ અને કેટલા જન્મો લે તોય પછી એના ઋણ પૂરા થાય નહીં, માટે કર્મના ચૂકવણા કરવા માટે એને અનેક જન્મો ગ્રહણ કરવા પડે છે. આ રીતે પુનર્જન્મની શૃંખલા છે. આગળની વાતો પછી. આટલું આજે બહુ, કારણ કે આ એક થોડો હાઈડો જ છે આ, પણ હવે પછી જે છે એ થોડું સમજવા જેવું છે, પણ એ આપણે પછી લેશું. આજનું આટલું ઇનફ છે. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.